उझा माँ वाल्मीकि रामायण उपार स्वामी सच्चिदानंद परमहंस भक्ति निकेतन आश्रम पेटला दंतालीवाड़ा नु प्रवचन कैसेट नंबर 8। सद्गुरु देव नमः पार्वती पते हर हर। माताओं बहनों अने धर्माभिलाषी सज्जनों, महर्षि वाल्मीकि विरचित रामायणनी कथाना प्रसंगमा संसारमा जेनु संयुक्त घर होय, जेना घरमा एक साथे घणा माणसो रहेता होय, एना घरमा केवी केवी खटपटो थाय छे, केवा केवा झगड़ाओ थाय छे, बधा सारा माणसो होय तो पण जो खराब मानसो भेगा थया होय तो वात ज नहीं करवानी, पण बधा सारा मानसो होय तो पण केवी केवी खटपटो अने केवा केवा झगड़ा थाय छे, अने परिणामे आखा घरनी केवी धूड़धाणी थाय छे यानी चर्चा चाली रही छे। याद रखजो, जीवन में बे व्यवस्थाओ મહત્વનો ભાગ ભજવતી હોય છે। વ્યવસ્થાનો અર્થ જ થાય છે વ્યવસ્થા। અવ્યવસ્થામાં કદી સુખ ન હોય,
તમે બધા આટલા બધા માણસો અહીંયા બેઠા છો, પણ જો વ્યવસ્થિત રીતે બેઠા હો તો સુખી થાઓ, અને જો અવ્યવસ્થિત રીતે બેસો, ઉઠો, બોલો, વાતચીત કરો, ઘોંઘાટ કરો તો પોતે દુખી થાઓ અને બીજાને પણ દુખી. બે વ્યવસ્થાઓ બહુ મહત્વનો ભાગ ભજવતી હોય છે. એક કુદરતી વ્યવસ્થા. આ જે કુદરતી વ્યવસ્થા છે એનું નામ ધર્મ છે, અને એટલે એને સનાતન ધર્મ કહેવાય છે. આ વાતને સમજજો. આ જે તિલક કરીએ છીએ એ ધર્મ નથી, એ સંપ્રદાય છે, એ પંથ છે. કોઈ એક સમયે શરૂ થયો, કુદરતે, નેચરે એક વ્યવસ્થા કરી છે. તમારા ખાવાની, ખાવાને પચાવવાની, પચાવેલાનું લોહી બનાવવાની, આખી એક તમારા શ્વાસ લેવાની, એ શ્વાસમાંથી પ્રાણવાયુ લઈ લેવાની, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢી નાખવાની, એટલી મોટી વ્યવસ્થા કરી છે. તમારા શરીરમાંથી ઝેરને બહાર કાઢી નાખવા માટે કિડનીની વ્યવસ્થા, બધી કેટલી કેટલી વ્યવસ્થા કરી છે. અને આ વ્યવસ્થામાં જો જરાક ભૂલચૂક થાય તો માણસ સુખી થાય? આરોગ્ય કોનું સારું હોય? જેના બધા અંગ બરાબર કામ કરતા હોય એનું. એટલે એક વ્યવસ્થા છે, એનું નામ છે કુદરતી વ્યવસ્થા, અને આ કુદરતી વ્યવસ્થા છે એનું નામ છે સનાતન ધર્મ. ખાલી હિન્દુઓ માટે નહીં, ખાલી ભારત માટે નહીં, આખી દુનિયા માટે. જો એ સનાતન હોય તો સૌના માટે હોય. પછી એક બીજી વ્યવસ્થા છે, અને બીજી વ્યવસ્થાનું નામ છે સંસ્કૃતિ વ્યવસ્થા. સંસ્કૃતિઓ જુદી જુદી હોય, પેટા સંસ્કૃતિઓ હોય. જે માણસોએ બનાવેલી વ્યવસ્થા એનું નામ સંસ્કૃતિ વ્યવસ્થા. કુદરતે નહીં, માણસોએ બનાવેલી. પશુઓ, પક્ષીઓ માત્ર કુદરતી વ્યવસ્થા ઉપર જીવે છે, એમને સંસ્કૃતિ હોતી. માણસોએ વસ્ત્રો બનાવ્યા, કુદરતે વસ્ત્રો બનાવ્યા. માણસ સિવાય બીજા કોઈ વસ્ત્રો પહેરતા, અને બીજા કોઈ વસ્ત્રો ના પહેરતા હોવા છતાં પણ એમની વ્યવસ્થામાં કોઈ કળિયુગ આવતો દેખાતો. અને માણસ નખ શીખ વસ્ત્રો પહેરે છે, એના પગની પાણી પણ કોઈ જોઈ શકતું નથી, અને તે છતાં એમાં કળિયુગ. માણસે જે બીજી વ્યવસ્થા કરી એનું નામ છે કલ્ચર, એનું નામ છે સંસ્કૃતિ. આ જે સંસ્કૃતિ છે એ સનાતન નથી, ધર્મ સનાતન છે. સંસ્કૃતિ સનાતન. સમય બદલાય એમ વસ્ત્રો બદલાય. તમારા વસ્ત્રો બદલાઈ ગયા કે નહીં? તમારા પૂર્વજો કેડિયા પહેરતા ને, કોશો રાખેલી, અને બહેનો કાપડા પહેરે, આ પાછળથી બૈડો બધો ઉગાડો હોય. હવે આજે એમાં પહેરે તો, આજે છોકરીઓ પંજાબી ડ્રેસ પહેરતી થઈ ગઈ, પાટલું જીન્સ પહેરતી થઈ ગઈ, ફલાણું પહેરતી થઈ ગઈ. રોકો, રોકી શકાશે? રોકી શકાશે? જે લોકો એને રોકવાનો પ્રયત્ન કરે છે, ખાસ કરીને મુસ્લિમ દેશો, એ પછાત થઈ જાય છે, એ પાછળ પડી જાય છે. અને હંમેશા એક નિયમ છે, જ્યારે આખા સમાજને પાછળ પાડવો હોય તો સ્ત્રીઓને પાછળ પાડવાની. સ્ત્રીઓ પાછળ પડશે એટલે આખો સમાજ આપોઆપ પાછળ પડી જશે. એટલે એક સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિ કાશ્મીરની જુદી, હિમાલયની જુદી, ગુજરાતની જુદી, મહારાષ્ટ્રની જુદી, બંગાળની જુદી, ખરી કે નહીં? અને ગુજરાતમાં પણ પટેલની જુદી, રબારીની જુદી, બ્રાહ્મણની જુદી, ખરી કે નહીં? આ જીવન વ્યવસ્થા છે, આ બીજી જીવન વ્યવસ્થા છે. એટલે સંસ્કૃતિના દ્વારા ઋષિઓએ લગ્ન સંસ્થા ઊભી કરી. કુદરતી નહીં, કુદરતે પશુ પક્ષીઓની માફક કામ વાસના મૂકી દીધી. બરાબર છે, એ તો જાણે છે કે મેં એટલો પ્રચંડ કામ મૂક્યો છે કે સંતાન ઉત્પન્ન થયા વિના રહેવાનું
પણ માણસોએ ઋષિઓએ જેમ ઘર બનાવ્યા, કોઈ પશુએ ઘર બનાવેલા જોયે, પક્ષીઓ માળા બનાવે છે, પણ માણસોએ તો કેટલા આરસીસીના ફાઇન ઘર બનાવ્યા, વસ્ત્રો બનાવ્યા, ડિઝાઇન બનાવી, વાળ કાપ્યા. કોઈ વાઘને કે સિંહને વાળ કાપેલા જોયા તમે? આ માણસે શું શું કર્યું, આ એનું કલ્ચર છે. એટલે એની સાથે ઋષિઓએ લગ્ન સંસ્થા ઊભી કરી. લગ્ન સંસ્થા એટલે લગ્ન છે ને એ વિધિ છે, અને જે વિધિમાં પવિત્રતા હોય એના પરિણામ પ્રત્યે લોકોને ઊંચી ભાવના રહે. તમારા રાષ્ટ્રધ્વજને તમે વંદન કરતા હોવ અને માત્ર યાંત્રિક ક્રિયાની માફક વંદન કરતા હોવ તો રાષ્ટ્રપ્રેમ જાગે ખરો? એ વખતે તમને અહોભાવ થવો જોઈએ. આઝાદીની લડતમાં આ ઝંડાને ઊંચો રાખવા માટે કેટલા લોકોએ બલિદાન આપ્યું, આપ્યું કે ના? હવે એમ સમજી લે કે આ તો કાપડનું છે, હું હવે આપણે બીજું કરી લઈશું, જેમ થતું હોય એમ થવા દો ને. તો જો એને કાપડનો સમજી લેવામાં આવે તો તમે રાષ્ટ્રપ્રેમ ઉત્પન્ન કરી શકો. જ્યારે પૃથ્વીરાજને મળવા માટે ચંદ બારોટ ગયો હતો અને પૃથ્વીરાજની આંખો ફોડી નાખેલી અને એને જેલમાં પૂરેલો અને ચંદને પૂછ્યું કે તું મારા માટે શું લાવ્યો છે, તો દિલ્હીના પેંડા લઈ ગયેલો, કોઈ દાગીના લઈ ગયેલો, કોઈ જરજવેરાત લઈ ગયેલો, એને એક પોટકી ખોલી અને એને કહ્યું કે હું તારા માટે માતૃભૂમિની માટી લાવ્યો છું. કો માતૃભૂમિની માટીની કેટલી કિંમત? પેલા પૃથ્વીરાજે આંખે અડાડી, માતૃભૂમિની માટીની. આ ભાવના છે. સંસ્કૃતિનો અર્થ થાય છે કે કોઈ પણ ક્રિયા પ્રત્યે તમારા અંદર એક ઊંચી ભાવના પેદા કરવી. જ્યારે નર અને નારી આ બંનેના લગ્ન કરવામાં આવે તો એ બંનેના મનમાં એમ થવું જોઈએ કે અમે જિંદગીની એક બહુ પવિત્ર વિધિમાં બેઠા છીએ, બહુ ઊંચામાં ઊંચી, બહુ મહત્વની અને જિંદગી ભર જેની અસર પડવાની છે એવી એક મહત્વની વિધિમાં બેઠા છીએ. હવે ગાજરની પીપુડી સમજીને બેઠા હોય તો, રમત રમતા હોય તો. અમારે આશ્રમમાં એકવાર એક લગ્ન ગોઠવાયું, થોડા ઓળખીતા માણસોનું. છોકરો પરદેશથી આવેલો, છોકરી બહુ સરસ, બહુ ગુણવાન, બહુ સ્વભાવની સારી. હવે લગ્નમાં બેઠેલો તો આંખો લાલ ઘૂમ, ભાઈ પીન આવેલા. હે, એ જ દિવસે બરાબર ચડાવેલો. એટલે પેલા એના છોકરીના બાપને મેં બોલાવીને કહ્યું કે આ લગ્ન અટકાવી દો, આ લગ્ન અટકાવી દો, તમે આ છોકરીને ખાડામાં નાખી રહ્યા છો. મને કે બાપજી મને ખબર પડી, પણ હવે અટકાવાય આબરૂ, આ તો આ આબરૂ, હવે પશુઓને આબરૂ હોય છે? એમને કોઈ છોકરી એમ કહે છે કે બાપુ મને આ કસાઈ ખાને ના બાંધશો? બહુ સુખી છે, બહુ સુખી છે. મને કે હવે અટકાવાય નહીં, હવે આ ચોરીમાં બેસી ગયા, જાન આવી ગઈ, હવે તો એ દીકરીના નસીબમાં જે થવાનું હોય. લગ્ન થયા, એકાદ મહિનામાં છૂટાછેડા કરી નાખવા પડ્યા. એક મહિનો એ લગ્ન ચાલ્યા અને છૂટાછેડા કરી નાખવા પડ્યા. એટલે આ વિધિમાં હવે પેલા માણસને હું માનું કે કદાચ એ પીતો હોય, પણ એને એટલું તો ભાન હોય ને કે ભાઈ આ લગ્ન વિધિ છે ને, આજે તો મારી, આપણા ત્યાં એવો નિયમ છે કે જે દિવસે લગ્ન હોય તે દિવસે ઉપવાસ કરવાનો, અનાજ નહીં ખાવાનું. ત્યાં તો અનાજની વાત તો ઘેર ગઈ, ભાઈ રાજાપાઠમાં આવેલા. એથી એક બીજી વાત કહું. અમારે બાજુના ગામનો એક છોકરો અને 8-10 પહેલા અમેરિકા ગયો, અમારા આશ્રમમાં ઘણો આવે, બેસે ઉઠે, મેં એને સલાહ આપી. ત્યાં જઈને ભણ્યો, બહુ સાત્વિક છોકરો, બધા પુસ્તકો વાંચે, કેસેટો સાંભળે. અને પછી 8-10 વર્ષે આવ્યો, મને કે મારે એક જ ઈચ્છા છે, મારે કન્યા જોઈએ છે, પૈસા નથી જોઈતા, મારે કન્યા જોઈએ છે, કોઈ સારી કન્યા મને મળે તો એટલા માટે હું આવ્યો છું. બહુ સાત્વિક વિચારો. આપણે એમ માનીએ છીએ કે આ પરદેશ જઈને છોકરાઓ બગડી જાય છે અને ઊંઝામાં રહીને સુધરી જાય છે. હે, ખરી વાત કે? એ વાત બરાબર નથી. જેને બગડવું છે ને એ તો કોઈ પણ જગ્યાએ બગડવાનો છે, અને જેને બચવું છે
એ તો ભૂંડામાં ભૂંડી જગ્યાએ જઈને પણ બચવાનો છે. અને ભૂંડામાં ભૂંડી જગ્યાએ જઈને પણ જે બચે ને એનું નામ જાત કહેવાય, જાતવાન કહેવાય. જાતવાનનો બીજો શું અર્થ છે? દસ દારૂડિયાના વચ્ચે બેઠો હોય પણ એ પ્યાલીને હાથ ના અડાડે એટલે એનું નામ જાતવાન કહેવાય. આઠ જુગારિયા જુગાર રમતા હોય રમે પણ એ માણસ એમાં ભાગ ના લે એટલે એનું નામ જાતવાન કહેવાય. આ છોકરો આવ્યો પછી એક સારી કન્યા સાથે મેળ પડી ગયો. કન્યા પણ બહુ સારી, બંને બહુ સારા. મારે આશ્રમમાં આવે, બેસે, ઉઠે, જમે ઘણી વાર. હવે બન્યું એવું કે છોકરો જયારે જાન લઈને કન્યા પક્ષમાં ગયો ને ત્યારે વરપક્ષ અને કન્યા પક્ષના જે પિતાઓ હતા ને એ જ ચડાવી નાચવા માંડ્યા. છોકરો ને છોકરી નહી હો એના કો, હવે આ કળિયુગ છોકરામાં આવ્યો છે કે એના બાપમાં આવ્યો છે? એનો બાપ 55-60 વર્ષનો બાપ છે એ, અને પેલો વેવાઈ, કારણ કે પેલા ફોરેનનું બોક્સ આવેલું ને એટલે ચડાવવામાં કઈ ઓછું રાખ્યું. અને પછી ટોળામાં એવા નાચે ને એવા કૂદે કે આ છોકરો ને છોકરી બિચારા શરમાઈ ગયા. કેટલીક વાર મોટા શરમાય તો કેટલીક વાર નાના શરમાય. એવું ના સમજતા કે હંમેશા નાના જ ખોટા હોય છે અને મોટા બધા સારા હોય છે એવું સમજી લેતા. એટલે જ્યાં સુધી આ વિધિ છે, હજુ જરા વધારે વાત કરો. કેટલાક ભક્તો એવા હોય છે આખી રાત ભજન ગાય પણ બે પ્યાલા ચડાયા હોય તો, નહીં તો નહીં, તમારે પછી મજા જ ના આવે. એ બરાબર ચડાયા હોય ને પછી તમે અલક મલકનું જે ગવડાવવું હોય, હવે એમને ખબર નથી કે હું શું ગઈ રહ્યો છું. એટલે સંસ્કૃતિનું કામ શું છે? માણસના હૃદયની અંદર એક ભાવના જગાડવી, અને ભાવના જાગે એટલે એને અહોભાવ થાય કે ઓ આ મારે આટલું, મારા ઘરમાં આવું સારું કામ થઈ રહ્યું છે, મારી જિંદગીનું એક આવું કામ થઈ રહ્યું છે. જો એટલે ભગવાને ભગવદ્ ગીતામાં લખ્યું છે, નાસ્તિ બુદ્ધિર યુક્તસ્ય નચા યુક્તસ્ય ભાવના નચા ભાવયત શાંતિ પ્રશાંતસ્ય કુતઃ સુખમ. અર્જુન, જે આ મેં તને બુદ્ધિયોગ આપ્યો ને, આ જે બુદ્ધિયોગની તારા પાસે ચર્ચા કરી, એ અયુક્તસ્ય, જે યોગી નથી એને આ બુદ્ધિયોગ મળે છે, અને જેને ભાવના નથી એ કદી યોગી ના થઈ શકે. એટલે હું જયારે અહીં આવું છું ને, પેલા માતાજીના ફોટાને પગે લાગું છું, ગુરુજીને પગે લાગું છું, આ ગ્રંથને પગે લાગું છું, આ વ્યાસપીઠને પગે લાગું છું. હવે હું એમ સમજુ કે આ તો બધું કાગળ છે, રૂ ભરેલું ગોદડું છે, તો એવું જ છે ને, એ જે છે એ છે. પણ મારા હૃદયની અંદર એમ થવું જોઈએ કે હું એક મહત્વનું પવિત્રનું કામ કરવા માટે આ ગાદી ઉપર બેસવાનો. અને તમે જ્યારે કથા સાંભળવા આવો ત્યારે તમારા મનમાં પણ એવી ભાવના, અને જો તમારા મનમાં એવી ભાવના ન થાય અને તમે માત્ર કોરા બુદ્ધિવાદથી આવો તો તમને જોઈએ એવો પૂરો લાભ થશે. કેમ લાભ નહીં થાય? કારણ કે તમારા મનનું જે ઢાંકણું છે ને એ પૂરેપૂરું ઉગડશે નહીં, અને પૂરેપૂરું ઉગડશે નહીં એટલે ગમે એટલો વરસાદ પડશે તો પણ એ વરસાદને તમે સ્વીકાર કરી શકશો. ચોમાસાના દિવસો અને વરસાદની ઝડી પડે, અત્યારે તો ઘણું સારું છે, ઘરમાં ચકલી. પહેલા તો 2 કિલોમીટર પાણી ભરવા જવું પડે, ત્રાસ પાણીનો. એટલે કેટલાક લોકો શું કરે કે ઘરમાં વરસાદ આવે ત્યારે વાસણો મૂકી દે, એટલે જેટલું ભરાય એટલું, એટલે નાવા ધોવા બીજા ત્રીજા વાસણ ઘસવા એમાં તો કામ આવે. એટલે અડધી રાત પછી વરસાદ આવ્યો અને એક બહેન છે ને આંખી ચોરતી ચોરતી ઊભી થઈ, ગજટ લઈને મોટામાં મોટું જે માટલું હતું ને એ પેલો દદુડો પડતો ત્યાં મૂકી દીધું. આખી રાત વરસાદ પડ્યો, ખુઈ ગઈ. પછી સવારે ઉઠીને જોયું તો એક ટીપું પાણી નહીં આવે, એક ટીપું પાણી નહીં આવે. કેમ? માટલું ઊંધું મૂકાઈ ગયું. માટલું મૂકું તો ખરું પણ એનું મોઢું ઉપર રાખવાની જગ્યાએ મોઢું નીચે રહી ગયું ને પેટ ઉપર આવી ગયું, એટલે એના ઉપર આખી રાત વરસાદનો દદુડો પડ્યો પણ એમાં એક ટીપું પાણી આવ્યું. ઘણા શ્રોતાઓ એવા હોય, માટલું ઊંધું મૂકીને જ બેહે, પછી ભલે ને આખો મહિનો ઉપર દદુડો પડતો હોય પણ આરામ જો એમાં એક ટીપું આવે તો.
भावना नचा भावयत शांति प्रशांतस्य कुत सुखम। हे अर्जुन, जेने शांति न मळी होय एने कदी सुख मळे? એટલે આપણે આ બધી વંદના કરીએ છીએ, આ પ્રાર્થના કરીએ છીએ, આપણા હૃદયમાં નિર્મળતા આવે, પવિત્રતા આવે એટલા માટે। તો આ લગ્ન સંસ્થા છે, એ લગ્ન પણ જિંદગીનું એક પવિત્ર કાર્ય છે। આપણા ત્યાં ઋષિ યુગની અંદર ઋષિ છે, એ જ્યારે ગુરુકુલમાં વિદ્યાર્થીને ભણાવીને હોશિયાર બનાવીને ઘેર મોકલે છે, કોઈને બાવા નથી બનાવતા। તમે જોજો, હું તો તમને ખાસ ભલામણ કરું છું, ઉપનિષદોમાં, ગીતામાં, બ્રહ્મસૂત્રમાં કોઈ જગ્યાએ તમને સાધુ જોવા નહીં મળે। બધા ઋષિઓ જ ઋષિઓ છે, કોઈ સાધુ જોવા નહીં મળે તમને। સાધુઓનો જે આટલો મોટો ઉછાળો આવ્યો ને શ્રમણ યુગથી આવ્યો, શ્રમણો આવ્યા અને એમણે સાધુઓ જ સાધુઓ, સાધુઓ જ સાધુઓ, સાધુઓ જ સાધુ, બેમાં બહુ મોટું, ઋષિમાં અને સાધુમાં બહુ મોટું અંતર। પેલો ઋષિ છે, 12 વર્ષ સુધી એને બધી વિદ્યા ભણાવે છે અને ભણાવ્યા પછી એને ઘણી આજ્ઞાઓ આપે છે, જા બેટા ઘેર જા, આવે મા બાપની સેવા કર, અને એમાં એક આદેશ આપે છે, પ્રજાતંતુમાં વ્યવચ્છેત્સી, પ્રજાના તાંતણાને તોડીશ નહીં। આદેશ આપે છે, જા ઘેર જા અને પ્રજાના તાંતણાને તું તોડીશ, પ્રજાતંતુમાં વ્યવચ્છેત્સી। આ ઋષિ યુગ છે, આ ઋષિઓની પ્રણાલી છે। પછી પેલો છોકરો ઘેર જાય છે, પ્રસંગ છે એટલે થોડી વાત વધારે કહું છું। તમે બ્રાહ્મણના ખભા ઉપર જનોઈ જોઈ હશે, પહેલા તમે પહેરતા પણ પછી તમે છોડી દીધી, જો કે હવે તો બ્રાહ્મણો છોડી દે છે, યુગનો પ્રભાવ છે। પણ કોઈ વારે જનોઈનો તમે વિચાર કર્યો? એમાં 3 તાંતણા હોય છે, કેટલા? 3 તાંતણા હોય છે, અને એની જે એની એક તાંતણામાં પાછા 3 તાંતણા હોય છે, અને એની કુલ લંબાઈ જો તમે માપો તો 96 મુષ્ટિ થાય। આ 96 મુઠ્ઠો ભરાય ને એટલી 96 મુષ્ટિ થાય, અને એના ઉપર 3 ગાંઠો હોય છે, એનું નામ બ્રહ્મગાંઠ છે। બધાને એ ગાંઠ વાળતા આવડે? શું છે જનોઈ, શું કહેવા માંગે છે? એમ કહેવા માંગે છે કે તારા ખભા ઉપર 3 દેવ છે, દેવઋણ, ઋષિઋણ, પિતૃઋણ, આ ખભા ઉપર તારે ઉપાડવાના છે। અર્થ સમજ્યા નહીં અને રૂઢી માત્ર બની ગઈ, ચીલા ચાલુ વાત બની ગઈ। તારા ઉપર દેવ ઋણ છે, તારા ઉપર ઋષિ ઋણ છે, તારા ઉપર પિતૃ ઋણ છે, જ્યાં સુધી એ દેવું પૂરું ના ચૂકવાય ત્યાં સુધી તારે આ ભાર રાખવાનો છે। જ્યારે દેવું ચૂકવે ત્યારે જનોઈનો ત્યાગ કરે તો એ સંન્યાસી થાય, સંન્યાસીને જનોઈ છોડી દેવાય, પણ એ જ્યારે લગ્ન કરે એટલે 3 ની જગ્યાએ 6 તાંતણા થઈ જાય, 3 એના અને 3 એની પત્નીના, 6 તાંતણા થઈ જાય, પત્નીને જનોઈ નહીં। કેમ? બેયનું એક વ્યક્તિત્વ છે, બંને એક છે, બે નથી, દેખાવમાં બે છે પણ ભારે। હવે તમારા ઘરમાંથી 5000નો તમે ખરડો આપ્યો, તે પતિનો આપ્યો કે પત્નીનો આપ્યો? પતિ પત્નીનો જુદો લેવાય? એક બેન આવીને મને પૂછે, મને કે હે બાપુ, એ પુણ્ય કરે એમાં મારો ભાગ ખરો કે નહીં? મેં કહ્યું ખરો, તો હું પુણ્ય કરું એમાં એમનો ભાગ ખરો કે નહીં? ખરો મહારાજ, એ તો કોઈ દાડો કોઈને પૈસો આપતા નથી। આવા ઘણા માણસો, કોઈ દેવસ્થાનમાં નહીં, કોઈને નહીં, કોઈ દિવસ પૈસો આપવાનો, એ કોઈ દાડો ચકલાને દાણા નથી નાખતા, કોઈ કીડિયાને નગરા નથી પૂરતા, કોઈને જમવાનું નથી કહેતા, એ કોઈ દિવસ એક પૈસો કોઈને આપતા? હવે કેમ સમજવાનું, તારે અડધું પુણ્ય તું તો કરે છે ને, કે મારે છાનું છપનું કરવું પડે છે, જો એ જોઈ જાય તો એમને ગમતું? આ વ્યવસ્થા છે, બે નહીં, બેનું એક વ્યક્તિત્વ છે, સંયુક્ત। એટલે લગ્ન પેલા ઋષિએ કહ્યું, પ્રજાતંતુમાં વ્યવચ્છેત્સી, બાળક થાય છે કોનું? બાપનું કે માનું? કોનું? બે, એ ભાગ પડાય, અડધું તારું ને અડધું, હાથ પગ તારા અને દળ મારું, એવું બે ભાગ પડે। આ જે વ્યક્તિત્વની એકતા છે ને, તાવા માટે પુરુષના ખભા ઉપર 6 તાર મૂકી દીધું, એટલા માટે એને આગળ ચલાવ્યો, પુરુષ આગળ ચાલે અને પત્ની પગલે પગલે પાછળ। કેમ આવું કેમ ગોઠવ્યું? જરા વાતને સમજવા જેવી છે। સાયકલ હોય
એ સાયકલ ને કેટલા બે પૈડા હોય, એમાં એક આગળ પૈડું હોય ને એક પાછળ હોય. હવે આગળનું પૈડું એ પુરુષ છે અને પાછળનું પૈડું એ, હવે આગળનું પૈડું એ પુરુષ છે અને પાછળનું પૈડું એ સ્ત્રી છે, તો શક્તિ ક્યાંથી આવે છે, ચેન ક્યાં ફરે છે, કોનું? બે એ ભાગ પડાય, અડધું તારું ને અડધું હાથ પગ તારા અને દળ મારું, એવું બે ભાગ પડી કરી પુરુષ આગળ ચાલે અને પત્ની પગલે પગલે પાછળ ચાલે. કેમ આવું કેમ ગોઠવ્યું? પાછળના પીડા શક્તિ પાછળથી આવે છે, એટલે યાદ એવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિત, પાછળથી શક્તિ આવે છે. આગળનું પૈડું તો નકામું થઈ ગયું, એ તો કઈ એનામાં તો કઈ શક્તિ નથી, એ શું કામ કરે છે? દિશા નક્કી કરવાનું, આમ વળવું કે આમ વળવું કે આમ વળવું કે આમ વળવું. પાછળના પૈડાને નહીં હો, હેન્ડલ આગળ જ ફેરવવાનું, આગળ જ ફેરવવાનું. એટલે આ જે આગળનું પૈડું છે એ દિશા નક્કી કરે છે અને પાછળનું પૈડું છે એ શક્તિ આપે છે. બે પૈડા એક છે અને જોડનાર પ્રેમ છે, એનું નામ દાંપત્ય છે. પ્રેમ કાઢી નાખો, દાંપત્ય નીકળી ગયું, પૈડા બે રહી ગયા, બે પૈડા રહી ગયા. હવે કોઈ સાયકલ ચાલશે ખરી? હવે એના ઉપર સવારી કરી શકાશે ખરી? એવા ઘણા બંગલા હોય છે ત્યાં બે પૈડા હોય પણ ફ્રેમ વિના, ખ્યાલ આવે? ફ્રેમ નહીં, હેન્ડલ નહીં, બે પૈડા હોય પણ બિલકુલ ફ્રેમ ના હોય. ફ્રેમ ના હોય એટલે એક આમ જતું હોય ને એક એક સાંજે આમ ફરવા જાય ને બીજું સાંજે આમ ફરવા જાય, ને બે સાથે ફરવા જાય તો પ્રેમ હોય તો સાથે ફરવા જાય, તો જીવનમાં પ્રેમ આવે, મજા આવે. કોઈ દિવસ પ્રેમને તોડશો નહીં. આ પ્રેમ એ તમારા બેયને જોડનારું માધ્યમ છે. જો પ્રેમ તૂટી તો પૈડા ભલે ગમે એટલા હવા ભરેલા હોય પણ એ હવા ભરેલા પૈડાથી કઈ જીવન ચાલવાનું. જરા વધારે વાત કરો, તમારા ઘરમાં લાઈટ હશે અને લાઈટમાં બે વાયર છે ને, એક ન્યુટ્રલ અને બીજો કરંટ ફેસ, બે એમાં વીજળી એકમાં આવે, બેમાં વીજળી ના આવે, એકમાં તો ખાલી અર્થિંગ છે. હવે તમે કહી શકો છો કે પુરુષ કોણ ને સ્ત્રી કોણ? જેમાં વીજળી આવે છે ને એ સ્ત્રી અને ખાલી અર્થિંગ એ પુરુષ. તમે સમજ્યા? તમે અર્થિંગ છો, ખાલી અર્થિંગ. કરંટ પેલામાં આવે અને કરંટ દીવો એનાથી થાય, પણ અર્થિંગ ના હોય તોય દીવો ના થાય અને વીજળી ના હોય તો કેમ? આવો ભેદ કેમ કર્યો? આ બે બે સાથે છે અને છતાંય બે એક નથી, અને જો બે ને એક કરી નાખવામાં આવે તો ફ્યુઝ ઉડી જાય. બે ના છેડા બાંધી દો અને બે ને એક કરી નાખો તો શું થાય? ફ્યુઝ ઉડી જાય. તમે જોજો ઘણાના ઘરમાં ફ્યુઝ ઉડી ગયેલા હશે. અર્થિંગ એ અર્થિંગ છે અને કરંટ એ કરંટ છે. સ્ત્રીને કરંટ કેમ કહ્યું, પુરુષને અર્થિંગ કેમ કહ્યું? શિવ છે ને, શિવ એમાં ઈ છે, ઈ ને ઈ કાઢી નાખો તો શું રહે? શવ, મળદું મળદું. જેના ઘરમાં ઈ ના હોય ને એવા પુરુષને જોજો, મળદું ઈ એટલે સમજા ને સ્ત્રી. જેના ઘરમાં સ્ત્રી ના હોય, એકલા ભાઈ હોય, તમે જઈને જોજો, બાવા જેવા પડ્યા હોય, અઘોરી બાવા જેવા, પાણિયારાનો લોટો અને સંડાસનો લોટો એક કલરનો, ખબર જ ન પડે કે કયા પાણી પીવાનો છે, કયો સંડાસ જવાનો છે. એ બધા મેલા કોશિકા, મેલા ગાદલા, બધે બાવા. એટલે આપણા લોકોએ કહ્યું કે બાવા વળ્યા. કેમ એવા બાવા નામ કેમ પાડ્યું? જ્યાં જુઓ તો ખાધું તો હશું, ના ખાધું તો હશું, બપોરે ખાધું, સાંજે ખાધું, ચણા ફાંકી લીધા, મગફળી ફાંકી લીધી, પડ્યા હોય ગોરી બાવાની માફક એમને. એટલે ઉપનિષદમાં કહ્યું છે કે સ એકાકી ન રમતે અથ દ્વિતીયમ ઐચ્છત. એટલે પુરુષની રચના કરી પરમેશ્વરે, એકને આનંદ ના આવ્યો, એને મજા જ, આખો દિવસ કાઢવો કેવી રીતે? હવે માનો તમે એક ઓયડીમાં એકલા બાવા જેવા પડ્યા હોય, કરવું શું આખો દિવસ? એકાકી ન રમતે
અથ દ્વિતીયમ ઐચ્છત. પછી એને ભગવાનને કહ્યું, કોઈ બીજું આપો તો કઈક જિંદગી જાય. હવે આ એકમાં એકમાં તો કેવી રીતે જિંદગી કાઢવી? અથ જાયા મે સ્યાર, મને કોઈ જાયા આપો. એટલે ભગવાને કહ્યું, લે તને જાયા આપી. એને પત્ની આપી. પત્ની આપીને આય પછી દોડા દોડ કરવા પડ્યા. ઊંઝા ને મહેસાણા ને, ઊંઝા ને વિસનગર ને, ઊંઝા ને પાટણ ને, ઊંઝા ને અમદાવાદ ને. જમ્પ કરીને બેસતો નથી, કારણ કે પેલી જે જાયા આવી ને એટલું લાંબુ લિસ્ટ લઈને આવી કે કદી પૂર્ણ વિરામ મુકાય જ. આ લાવો ને 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 આ લાવો. એ આજુબાજુના કોઈના ઘરમાં જાય અને જો સ્ટીલના વાસણો જોયા હોય એટલે તરત જ કે આપણે આ લાવવું પડશે. એના ઘરમાં ફ્રીજ છે તો આપણે આ લાવવું પડશે. હવે લાવ, અને આને બહુ આનંદ આવે લાવવામાં, દોડવામાં આનંદ આવે. પેલા બાવા જેવો એમને એમ પડ્યો હતો અને હવે દોડ કરતો હોય. અમે ઘણી વાર ગામડામાં ફરતા, પહેલા બહાર કઈ મહાદેવનું મંદિર વંદિર હોય ત્યાં પડ્યા રહીએ, અને પછી અમારા જેવા ગામમાં થોડાક માણસો હોય ત્યારે હોય, ખાલી થોડોક જ ફરક હોય એ અમારી પાસે પડ્યા રહે. છોકરાઓ, જુવાન છોકરાઓ પડ્યા રહે તો હું એમને કહું, લે રાતના 10 વાગ્યા 11 વાગ્યા, હવે જાઓ ઘેર, જાઓ જઈને સુઈ જાઓ, કોઈ ઘેર જવાનું નામ ના લે. 2-5 વર્ષે પછી આવીએ ને પેલા ચહેરા ખોળીએ કે પેલો ક્યાં ગયો, પેલો નથી દેખાતો, પેલો નથી દેખાતો. આજ કાલ આવશે, પરમ દિવસે આવશે. પછી કોઈને પૂછીએ કે ભાઈ પેલો હર્ષદ નથી દેખાતો, પેલો કાંતિ નથી દેખાતો. મને કે મહારાજ એ તો પૈણી ગયા. એટલે પૈણી ગયા તો ભલે પૈણી ગયા હોય, એમાં અહીં દર્શન કરવા પહેલા અહીં નહીં પડ્યા પાથરા રહેતા હતા આ માતાજીના મંદિરમાં જ, તો હવે કેમ દેખાતા નથી? માતાજી ઘેરમાં જ આવી ગયા, એમ હવે બીજે કઈ દર્શન કરવાની જરૂર. સદિતિયમ ઐચ્છત. અને પછી એક લાંબુ એને પ્રવૃત્તિ માર્ગ કહેવામાં આવ્યો. એ માર્ગનું નામ શું રાખ્યું? પ્રવૃત્તિ માર્ગ. એનો કોઈ પૂર્ણ વિરામ નહીં. તમે દોડ દોડ દોડ, અને આનંદ આવે, એમાં રસ પડે. લાવવામાં શાકભાજી લઈ આવો, ફલાણું લઈ આવો, મરચાં લઈ આવો, આજ આજ દહીં વડા કરવા છે, આજ ફલાણું કરવું છે, દોડા દોડ કરો. આને લગ્ન સંસ્થા કહેવાય. હવે લગ્ન સંસ્થા છે એ લગ્નને નો પરિપાક દાંપત્ય છે. વિધિ તો થઈ ગઈ, બ્રાહ્મણે 1.25 કલાકમાં કરાવી દીધી વિધિ, એટલે કઈ બધું પતિ ના ગયું, બહુ પવિત્ર ભાવથી વિધિ કરી. પણ આગળ જે સાધના છે એ સાધનાનું નામ છે દાંપત્ય. અને અઘરામાં અઘરી આ સાધના, અઘરામાં કઠોરમાં કઠોર. એ સાધના શું છે? એક તપેલીમાં ઉકળતું પાણી હોય, એમાં તમારે ખીચડી બનાવવી હોય, એટલે પેલા મગની દાળ અને ચોખા બે નાખો ને અંદર, પછી બે ને ખૂબ તાપ આપો, ઉકળે 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 ઉકળે, 1.25 કલાક પછી ખીચડી તૈયાર. બસ આનું નામ દાંપત્ય. મગની દાળ ને ઢીલી થવાનું છે અને ચોખા ને ઢીલા થવાનું છે, અને ઢીલા થાય તો ખીચડી થાય. હવે બે અક્કડ ને અક્કડ રહે, એને અક્કડ ને અક્કડ રહે એનું શું કહેવાય? કોકડું કહેવાય. કોકડું ની ખીચડી થાય, એને તમે ગમે એટલા ઉકાળો ને ગમે એટલું બળતું કરો ને, કોકડું કદી ખીચડી થાય? કેટલાક લોકોને તમે જોજો, કોકડું ને કોકડું તમે એ કદી પણ. હવે આ જે ખીચડી છે ને, એ ખીચડી 3 પ્રકારની છે. એક તો વગર ચડેલી, ચડી જ ના હોય ગમે તે કારણસર, ઠૂઠવાઈ ગઈ હોય કે ગમે તે હોય, પણ ચડી જ ના હોય. કેટલાકની ખીચડી જોજો, ચડ્યા વિનાની જ હોય, ના ચોખ્ખો ચડ્યો હોય ના દાળ ચડી હોય. હવે આમ થાળીમાં પીરસો તો ખખડે. એક બીજી ખીચડી છે, અમારે ચડોતરની ખીચડી છે. ચડોતરની ખીચડીમાં દાળ ચડી જાય, ચોખ્ખો ચડી જાય, પણ બે સાબુત રહે. દાળ અલગ દેખાય, ચોખ્ખો અલગ દેખાય. એમ કેટલાકના દાંપત્યો હોય, બે ચડી ગયા હોય, દાંપત્ય હોય પણ છતાં બે અલગ હોય, બે અલગ અલગ હોય. એક કાઠિયાવાડની ખીચડી હોય, અને કાઠિયાવાડની ખીચડી શું થાય? લુંદા જેવી થઈ જાય, દાળે બિલકુલ ચડી જાય ને ચોખ્ખો બે થઈને એક રસ થઈ ગયા હોય. આમ હાથમાં પકડીને જો દિવાલ ઉપર ફેંકો ને તો એ ચોંટી જાય એવી ખીચડી. અને પેલી ચડોતરવાળી ખીચડી જો આમ પકડીને ફેંકો ને બધું છૂટું થઈને, અને પેલી તો એકદમ ચોંટી જાય. અરે સવારની મૂકેલી ખીચડી સાંજે પહેલા ખાતા, માટલામાં કરતા ને પેલા માટીના વાસણમાં, એમાં દાળ ને ચોખ્ખો અલગ દેખાય. આ 3 પ્રકારના દાંપત્ય છે.
કેટલાક દાંપત્ય કોરડું વાળા હોય, ચડિયાના જ ના હોય, અને ચડિયાના હોય એટલે બે ઘરમાં રહેતા હોય, અને ઘરમાં રહેતા હોય પણ અંદરથી બે એકબીજાને મળી એકબીજાના સાથે ઓતપ્રોત થઈ શક્યા હોય. હવે ઓતપ્રોત ન થયા હોય તો શું પરિણામ આવે? તો એને પ્રેમ ના મળે, એને સુખ ના મળે, એને શાંતિ મળે. બે ડાયા હોય તો એટલું થાય કે મહેમાન આવે ત્યારે સાચવી લે, મહેમાન આવે ત્યારે બંને એકબીજાને સાચવી લે, મહેમાનને ખબર પડવા દે, અને ગાંડા હોય તો ખબર પડી જ જાય, એમાં એક ગાંડું હોય તોય ખબર પડી જાય, બેની જગ્યાએ એક ગાંડું હોય તોય ખબર પડી જ જાય. એકવાર મારે એક જગ્યાએ જમવા જવાનું થયું. હવે અમારે તો શું રોજ નવા અનુભવ કરવાના, તમારે એકને એક જગ્યાએ જમવાનું, અને અમારે તો રોજ નવા નવા ઘરમાં. આફ્રિકામાં રહું, નૈરોબીમાં, અને એક બ્રાહ્મણના ત્યાં જમવાનું. બ્રાહ્મણના ત્યાં બ્રાહ્મણ ડોસા 80-82 વર્ષના, એમના પત્ની 75 વર્ષના, 1:30 વાગે જમવા લઈ ગયા અને બરાબર કકડીને ભૂખ લાગેલી. પછી ટેબલ ઉપર બેઠા. હવે આ 80 વર્ષના ડોસા થોડું દેખાયો છું, થોડું સંભળાયો છું, બે, અને પેલા 75 વર્ષના ડોશીમાં એ પીરસવામાં થોડુંક વહેલા મોડું થાય ને કોઈ ચીજ લાવવામાં, એટલે કોઈ ચીજને વધારે વાર લાગી, એટલે આમ ડોસા પેલા ભાઈ આમ મોતિયાવાળા ચશ્મા આંખ મોટી દેખાય. પછી આમ રસોડા સામે એક વાર જોયું, બે વાર જોયું, ત્રણ વાર જોયું, અને આ મરચું છે ને વઘાર થઈ ગયો. એ લકડી ક્યાં મરી ગઈ? પેલા જે હતા ને એમનું નામ લક્ષ્મીબેન. લક્ષ્મીબેન કોણ કે? અહીંથી જોરથી ચીસ પાડી, એ લકડી ક્યાં મરી ગઈ? એટલે હું તો શ્લાક થઈ ગયો. મેં કહું આ મારી હાજરીમાં જો આ રીતે આમના ઉચ્ચારણો થતા હોય તો ગેરહાજરીમાં તો કેવા થતા હશે. એટલે પેલા લકડીબા છે ને અંદરથી આવ્યા ધીરે ધીરે, કેવા કાચબાની ચાલે, પેલી પાટલા ખો ચાલતી હોય ને, ધીરે ધીરે આવ્યા. આવીને કે છે કઈ નથી મરી ગઈ, તમારું 12મું ખાઈને પછી મરીશ એમ કે. આ કૃષ્ણાર્જુન સંવાદ એ, જેમ ભગવાન અને કૃષ્ણનો, કૃષ્ણ અને અર્જુનનો સંવાદ થયો હતો. મેં કહ્યું આજ તો ગજબનો સંવાદ સાંભળવા મળ્યો. એટલે પછી પીરસ્યું, પીરસ્યું ખરું, પણ પેલા ડોસા એમ નીચું જોયેલું, અને હું આ લકડીબાનો ચહેરો જોવા માટે આમ એમના સામે ઊંચી આંખ મેં કરી, એટલે મને જોઈને પેલા ડોહાના આમે અહમ કર્યો, આમ બે અંગૂઠા કરીને. હવે હવે એક સંન્યાસીને જમવા બોલાવ્યા છે અને છતાંય આ બે નો સંવાદ આવો ચાલે છે, ત્યારે ગેરહાજરીમાં કેવો ચાલતો હશે? કેમ? કારણ કે બંને ચડ્યા નથી. ચોખ્ખો ચોખ્ખો છે ને દાળ દાળ છે, એટલે હવે આ તો પડ્યું પનારું પાડવાનું છે, બાકી એ પનારામાં કઈ રજા મજા આવતી. એક ખીચડી એવી હોય, એક થઈ ગઈ, એને અલગ ના કરી શકાય. તમે હવે લાખ પ્રયત્ન કરો, એકબીજા સાથે ઓતપ્રોત થઈ ગયા છે. આનું નામ છે સિદ્ધ થયેલું દાંપત્ય. અને દાંપત્ય જ્યારે સિદ્ધ થાય છે ત્યારે સંસારને સ્વર્ગ ભોગવવા માટે ઉપર નથી જવું પડતું, ઉપરના સ્વર્ગને એ સંસારીના ઘરમાં આવવું પડે છે. એ સંસારી ઝૂંપડામાં રહેતો હોય તો ઝૂંપડામાં આવવું પડે, અને બંગલામાં રહેતો હોય તો બંગલામાં આવવું પડે, અને બંગલામાં રહેતો હોય આરસ પાનનો બંગલો હોય ને ચોખ્ખો દાળ બે કડક ને કડક રહી ગયા હોય તો ત્યાં સ્વર્ગ ના હોય નરક જ. દાંપત્યની સિદ્ધિ ક્યારે થાય યાદ રાખજો, દાંપત્ય છે ને એ દાંપત્યની સિદ્ધિ ક્યારે થાય? સૌથી પહેલામાં પહેલા પ્રેમ. પ્રેમ વિના દાંપત્યની સિદ્ધિ થાય? એટલે આપણા ત્યાં પ્રાચીન કાળમાં શું રિવાજ છે ખબર છે? તમે જોજો, રિમાર્ક કરજો, છોકરીઓ નાની હોય ને ત્યારથી કુકે રમે, હવે રમે કે નહીં ભગવાન જાણે, પણ પહેલાં નિશાળે નહીં જવાનું, ભણવાનું નહીં, એટલે પેલા ઠીકરાના કુકા બનાવી અને કુકા રમે. પછી શું કરે? પછી રસોઈ બનાવે, ચૂલો બનાવે, ખરું? પછી એનો ઘરવાળો આવે, મહેમાન આવે, બધું આવે, બધું એમાં આવે. આ શું છે? આ ટ્રેનિંગ છે, આ ટ્રેનિંગ છે. ઘરમાં એને જે આખો દિવસ જોયું હોય એ પેલા કુકામાં, અને એ કુકામાં આખું આખું એનું એનું ઘડતર ઘડાય કે કેવી રીતે આ હળ આવ્યું, હવે એને હાથ ધોવાના પાણી આપો, હવે એને ફલાણું પગ ધોવાનું પાણી આપો, હવે એને જમવાનું આપો, એ બધું એ ઘડતર થાય. અને એ ઘડાય, એની માં ઘડે, એને
અને એના અંદર એક લાગણી જન્મે અને લાગણીને પ્રોત્સાહન કોણ આપે? આ રામાયણ આપે. એ છોકરી રામકથા સાંભળવા ગઈ હોય, એ છોકરો રામકથા સાંભળવા ગયો હોય, એના મનની અંદર એમ થાય કે જેમ રામને એક પત્ની હતી, જેમ સીતાને એક પતિ હતો, અને એક પત્ની વ્રત પાળવા માટે જિંદગી ભર બે એક થઈને રહ્યા, મારે પણ એવું જ થવું છે. કોઈ રામાયણ સાંભળવા આવ્યું હોય અને એને એવી ઈચ્છા થાય કે આપણે તો સુરપણખા થઈશું, બસ બીજું કઈ થવું, આપણે તો સુરપણખા થવું છે, એવું કોઈને થાય મનમાં? આ ઘડતર છે, આ કથા એમને એમ નથી, આમાંથી માણસ ઘડાય છે. અને નાની ઉંમરના માણસો બહુ જલ્દી ઘડાય છે, મોટી ઉંમરના માણસો જલ્દી ઘડાતા, એ તો ઘડી ગયા, હવે પાખા કડે કઈ કાંઠા ચડે, પણ પેલા નાની ઉંમરના માણસો છે ને બહુ જલ્દી ઘડાતા હોય છે. એટલે જ્યારે દાંપત્યની સિદ્ધિ છે, એ દાંપત્યની સિદ્ધિમાં ત્રણ મહત્વના તત્વો ભાગ ભજવતા હોય છે. પહેલો પ્રેમ, વિશ્વાસ, અને પછી સમજણ, દાપણ, સમજણ. તમને પ્રેમ છે, પ્રેમ કોણે? કુદરતે મૂક્યો છે, પરમેશ્વરે મૂક્યો છે, સ્ત્રી ઉપર પુરુષને અને પુરુષ ઉપર સ્ત્રીને પ્રબળ આકર્ષણ મૂક્યું છે. હવે એ આકર્ષણને જો રિફાઇન કરો તો એ પ્રેમ થઈ જાય, રિફાઇન ન કરો તો મોહ થઈ જાય. એટલે યાદ રાખજો, બંકિમચંદ્રે કહ્યું છે વંદે માતરમ, એમાં જે આખું વર્ણન આપ્યું છે ને, કે વર્ણન એક નારીનું વર્ણન છે, એક સ્ત્રીનું વર્ણન છે. એ કેવી છે? સુંદરામ રિપુદલ હારિણીમ તારિણીમ માતરમ વંદે. તું તારનારી છે, તું ઉદ્ધાર કરનારી છે, સ્ત્રી પણ ને પુરુષ પણ. જો એકબીજાના મોહમાં ના હોય ને પ્રેમમાં હોય તો બે તરે ઠેઠ ભગવાન સુધી સાથે પહોંચે, સાથે ને સાથે, બે તરે ને તારે. પણ જો બે એકબીજાના મોહમાં પડ્યા તો ડૂબે ને ડૂબાડે. કઈ કઈ ને મોહ છે? દશરથ ને મોહ છે. જો મોહ ના હોત તો આખી રામાયણમાં જે દુર્દશા થઈ એ થઈ હોત? મોહ છે બંનેને. તો હવે કરવું શું? એટલે પ્રેમ, પ્રેમ. અને પ્રેમનું આત્મતત્વ શું છે? વિશ્વાસ. કોઈ દિવસ વિશ્વાસ વિનાનો પ્રેમ ના હોય. અને વિશ્વાસ છે એ ઉપદેશથી નથી આવતો હોતો, લાંબા કાળ સુધી જે એકબીજાના આચરણો છે, એકબીજાના વ્યવહારો છે, એ વ્યવહારો જોયા પછી વિશ્વાસ આવતો હોય છે. એમને વિશ્વાસ આવતો હતો. એક શેઠ એક મુનિમને રાખે, એક મહેતાને રાખે, અને એની પાસે રોજ હજારો લાખો રૂપિયાનો વહીવટ કરાવે, તો પહેલા દિવસે કંઈ એને વિશ્વાસ આવે? તમે એક કામવાળી રાખો, તમે એક રસોઈયો રાખો, એટલે શું કરે કે ઘરમાં 5 રૂપિયા મૂકી દે, કોઈ વાર 10 રૂપિયા મૂકી દે, કોઈ વાર કોઈ દાગીનો મૂકી દે, કોઈ વાર કંઈ મૂકી દે. હવે પેલી કામવાળી બેન આવી હોય અને 5 રૂપિયાની નોટ હાથમાં આવે અને મનમાં વિચાર કરે કે હાશ પહેલા દિવસે જ બોણી થઈ, અને ગજવામાં મૂકે તો એક કામવાળી લાંબો ટાઈમ ટકી શકે ખરી? પછી 5 રૂપિયા પાછા આપ્યા, 10 રૂપિયા પાછા આપ્યા, દાગીનો પાછો આપ્યો, 100 રૂપિયા પાછા આપ્યા. જેમ જેમ એ પાછી આપતી જાય એમ એમ એનો વિશ્વાસ દ્રઢ. પછી તો એના ઉપર એટલો વિશ્વાસ થાય કે માણસ છે એને તિજોરીની ચાવી આપી દે. રાતોરાત કઈ વિશ્વાસ આવે? આચરણથી વિશ્વાસ આવે. મારા એક ઓળખીતા શેઠ હતા, ગુજરી ગયા બિચારા, લખવો લાગેલો. એ માણસે સસ્તા જમાનાની અંદર 150 કરોડ રૂપિયાનું દાન કરેલું. કેટલું? 150 કરોડ. આખા ગામને નિહાલ કરી નાખ્યો, બહુ પૈસો કમાયેલો, પટેલ હતા. પછી મારા પ્રવચનો ચાલે ત્યાં સાંભળવા આવે, લખવો લાગેલો એટલે લોકો ઊંચકીને લાવે, એનો ડ્રાઈવર ખુરશીમાં બેસાડે ને સાંભળે ને એને બહુ મજા આવે, બહુ આનંદ આવે. હવે એ માણસ 80-82 વર્ષની ઉંમર સુધી જીવ્યો, એની પત્નીને કદી તિજોરીની ચાવી ના આપી, સગી પત્નીને. એ કથામાં બે પાછા એ બેસે. ચાવી કોને આપે? ડ્રાઈવરને આપે. એનો જે ડ્રાઈવર ને, એ ડ્રાઈવરને ચાવી આપે. અને એના કબાટોની અંદર બધી કેટલી ફિક્સ ડિપોઝિટની પાવતીઓ, કેટલા શેરો, કેટલા દાગીના, કેટલું જવેરા, તો એના પાસે શું ના હોય? એ તો પોતે ચાવીથી ખોલી ન શકે એટલો લખવો લાગી ગયો. પછી સૂતો સૂતો ડ્રાઈવરને કહે કે આ ખોલ, અહીં લાવ, ફલાણું લાવ, ફલાણું લાવ, ફલાણું લાવ. પેલી 65-70 વર્ષની જે પત્નીને, એને કોઈ દાડો ચાવી ના આપે. એ સૂતો હોય
અને પેલી આવી અને ધીરે ધીરે અહીં કેળે બાંધેલી ચાવી આમ ખેંચવા જાય ને, હું કરીને આમ હાથ દબાઈ દે એને ના આપે. કેમ? કારણ કે એ પત્ની જ્યારથી આવેલી ઘરમાં ત્યારે જે કઈ સારી વસ્તુ હોય ને પિયર ભેગી જ કરી દે, જે કઈ સારું હોય એ તરત જ પિયર ભેગું કરી દે. અને પિયર વાળા એવો ને કે એને લાગે કે આ છોકરી હારી આપણે, એટલે તેલો મોકલી દે, ચોખા મોકલી દે, ફલાણું મોકલી દે, કપડા મોકલી દે, બધું જે કઈ હોય. હવે ખબર પડ્યા વિના રે ખરી? એક દિવસ, બે દિવસ, પાંચ દિવસ, દસ દિવસ, પણ પછી ખબર પડ્યા વિના રે. એ સ્ત્રીએ જે 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 કન્યા પિયર નથી છોડી શકતી એ સાસરાને કદી સ્વીકાર કરી શકતી? એને બાપનું ઘર છોડવાનું જ છે, તો જ એ સાસરાના ઘરમાં ઓતપ્રોત થઈ શકે. હવે એક પગ અહીં રાખે ને એક પગ એ કોઈ દિવસ સફળ દાંપત્ય ના મેળવી શકે, કોઈ દિવસ સફળ ના મેળવી શકે. હા, વાર તહેવારે જવાનું એની કોઈ ના નહીં, પણ એના બે પગ અહીં આવે, સર્વતો ભાવે નહીં આવી જાય તો બરાબર છે. એટલે વિશ્વાસ છે એ ઉપદેશ થી નથી આવતો હોતો, વિશ્વાસ વર્તણૂક થી આવતો હોય છે. અને વિશ્વાસનો દુશ્મન કોણ છે? વિશ્વાસનો દુશ્મન વહેમ છે. વહેમ આ વહેમ બે રીતે આવતો હોય છે. એક તો સ્વભાવથી જ વહેમીલો માણસ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, તો એને ખાતરી થઈ જાય કે આ ઘરમાં પગ મૂકીને બેઠી, હવે એનું મન દુકાનમાં ચોંટે કે ઘરમાં ચોંટે? કદી એનું મન દુકાનમાં ચોંટી શકે? એક તો વહેમીલો માણસ છે, ને વહેમીલા માણસની કોઈ દવા નહીં, કોઈ ઔષધિ નહીં. ને જેને વહેમીલું માણસ પનારે પડ્યું હોય એના દુઃખનો કોઈ પાર, એને અંતર દુઃખ હોય, રોટલાનું દુઃખ ના હોય, ઘરનું દુઃખ ના હોય, કપડાનું દુઃખ ના હોય, પણ એના અંતરનું દુઃખ હોય. કારણ કે અંતરમાં એમાં પણ એ પોતે સાચી હોય કે સાચો હોય, અને એના ઉપર જ્યારે જુઓ ત્યારે આરોપની નજરે જોયા કરે, આરોપની નજરે બોલ્યા કરે, કટાક્ષમાં બોલ્યા કરે, વ્યંગ્યમાં બોલ્યા કરે, હવે એને રોટલો ભાવે ખરો? હવે એને ઘરમાં રહેવું ગમે ખરું? એટલે ઈશ્વરને પ્રાર્થના કરજો, બધા દોષો વાળો માણસ આપજો, પહોંચી શકાશે, પણ વહેમીલું માણસ આપશો. પણ એક બીજો વહેમ હોય, અને આ જે બીજો વહેમ છે ને એ ક્યાંથી આવે છે? એ આવે છે તમારા આચરણોમાંથી, તમારા વર્તણૂકમાંથી, તમારા વ્યવહારમાંથી. અને એ વર્તણૂક કોણ અટકાવે? તમે સાચા છો, તમારો પ્રેમ સાચો છે, પણ તમે નાદાન છો એટલે વ્યવહારમાં ભૂલ કરો છો. નાદાની છે ને એમાં ડાપણ ના હોય. હવે તમે અમથા અમથા કોઈની સાથે હસો છો, અમથા અમથા કોઈને ત્યાં બેસો છો, વારંવાર કોઈને ચા પીવડાવો છો, કોઈને આગ્રહ કરી કરીને પીરસો છો, એટલે પેલા માણસને થાય છે કે મને આગ્રહ નથી કરતી, પેલાને જ આગ્રહ કરે છે. હું આવું તો કોઈ દાડો પૂછતી નથી કે ચા પીવી છે કેમ, એ આવે એટલે તરત ચા મૂકે છે ને તરત. આ જે વર્તણૂક છે ને એ વર્તણૂકથી સારા માણસને પણ લાંબા ગાળે ધીરે 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 વહેમ પડવા, અને વહેમ પડે એટલે શું થાય? દાંપત્યનો નાશ. દાંપત્યનો જે આનંદ આવવો જોઈએ આવી શકે તેનો ઉપાય શું છે? એનો ઉપાય છે સમજદારી પૂર્વકનું જીવન, દાપણ ભરેલું, પ્રેમ ખરો, વિશ્વાસ ખરો, પણ તમારા વ્યવહાર, હસવું, બોલવું, બેસવું, ઉઠવું, કોઈના ઘેર આવવું, જવું, એ બધું એવું રાખો કે જેથી કોઈને વહેમ પડે, જેથી કોઈને વહેમ ના પડે. જમાનો એવો છે કે તમે નીકળ્યા હોવ ને સ્કૂટર ઉપર કોઈને ખાલી બેસાડો ને, પાછળ બેસાડો ને, એમાં એક વાર બેસાડો, બે વાર બેસાડો ને, ત્રણ વાર બેસાડો, એટલે લોકો તરત જ પીંછાનું પારેવડું, તરત જ પીંછામાંથી એક પારેવડું ઉભું કરી નાખે, આખા ગામમાં ઉડવા લાગે એ પારેવડું પાછું, આખા ગામમાં ઉડવા લાગે. દાપણ એ છે કે એને વારંવાર સ્કૂટર ઉપર બેસાડાય, બેસાડશો તો લોકોમાં ચર્ચા થવાની જ છે. એટલે એનું નામ કહેવાય દાપણ ભર્યું જીવન, સમજણ ભર્યું. સચ્ચાઈ માત્ર નહીં, સચ્ચાઈની સાથે, એટલે શંકરાચાર્યને લખવું પડ્યું, યદ્યપિ શુદ્ધમ લોક વિરુદ્ધમ નાચરણીયમ નાકરણીયમ. સગા ભાઈ અને બેન બે રિક્ષામાં બેસીને જતા હશે તો જોનારા કોઈ એમ નહીં કે આ ભાઈ બેન જઈ રહ્યા છે, કે છે ભાઈ બેનના માટે પણ લોકો કુકલ્પના કરી બેસશે. એટલે દાંપત્ય કોનું સિદ્ધ થતું હોય છે, કોનું સફળ થતું હોય છે? જેમાં સમયસરનું ડાપણ આવતું હોય છે એનું. જેમ પેલો માણસ પોતાની પેઢી પકડીને બેસી રહે છે,
એમ આ સ્ત્રી છે એ પોતાનું ઘર પકડીને બેસી રહી, પોતાનું ઘર પકડીને, પોતાના બાળકો પકડીને, પોતાની પોતાની જવાબદારી પકડીને. હા, જરૂર હોય તો બહાર જવાનું, કામે જવાનું, આમ એનું કોઈ ના નહીં. પણ હવે રખડ 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 રખડ, અહીં તાળીઓ દે છે ને, અહીં તાળીઓ દે છે ને, અહીં નાસ્તા કરે છે ને, અહીં જાય છે ને, ત્યાં જાય છે ને. હવે એને દાંપત્ય મળતું હશે? એને કદી દાંપત્ય મળી શકે? દશરથ છે, મૂળ પ્રસંગમાં આવો, દશરથ છે, એ દશરથને ત્રણ પત્નીઓ છે અને અદ્વૈતનું દાંપત્ય, અદ્વૈતનું રામ અને સીતાને જે દાંપત્ય મળ્યું એ દશરથને મળ્યું. કેમ કે રામના આગળ વિકલ્પ નથી ને સીતાના આગળ પણ વિકલ્પ. અરે, બેડો પાર થઈ ગયો, તમે ધન્ય થઈ ગયા. જો તમને તમારી સીતામાં સંતોષ થયો, જો તમને તમારા રામમાં સંતોષ થયો, જો તમે બે એક થઈ શક્યા, અરે સ્વર્ગનું સુખ તમારા ઘરમાં આવી ગયું. દશરથને ત્રણ રાણીઓ છે અને ત્રણેય રાણીઓની ત્રણ પ્રકૃતિ છે, હોય જ ને? બધાની પ્રકૃતિ એક સરખી હોય? ત્રણેય રાણીઓની ત્રણ પ્રકૃતિ છે. રામાયણ પાસેથી વ્યવહાર શીખવા જેવો છે. શું લાગે છે દશરથ? જો એમ દશરથે વિચાર કર્યો હોત કે મારે રામને ગાદીએ બેસાડવા છે, પણ રામને ગાદીએ બેસાડવા હોય તો પહેલા કઈ કઈને મારે હાથ ઉપર લેવી જોઈએ, કઈ કઈને વાત સમજાવવી જોઈએ, એને કઈ કઈને અંધારામાં રાખી, રાખી કે ના રાખી અંધારામાં? એટલે ઘણા પુરુષો એવા હોય, અમને જમવા બોલાવવા આવે, મને કે મહારાજ કાલ આપણા ત્યાં જમવા આવજો. હવે ઘણા કડવા અનુભવ થાય ને પછી. મેં કહ્યું, ભાઈ આવું તો ખરો, પણ તમારી ઘરવાળીને પૂછ્યું છે? મને કે એમાં એને શું પૂછવું હતું? મેં કે ના, તો નહીં આવી, તો નહીં આવી. એકવાર એવું થયેલું, એકવાર નહીં, ઘણી વાર અમારે તો એવા બધા અનુભવ થાય ને. હું તો તમને કહું છું કે ઈચ્છા હોય ને અનુભવ કરવા હોય તો વર્ષ બે વર્ષ આવી જાઓ, જીવન અનુભવ કેવા થાય તમને ખબર પડે. એકવાર એવું થયું કે હું બહુ વર્ષો પહેલા બધે પગે ચાલીને ફર્યા કરતો, કે ચાલો હું મારો અનુભવ કહું, એના કરતા એક દાખલો જ આપી દો, એ અનુભવ એમાં આવી જશે આપોઆપ. મને એવો જ થયેલો એટલા માટે. એવો એક ભગત માણસ, અને ભગત માણસ કોઈ મહાત્માને લઈ આવ્યો, પેલી સ્ત્રીને પૂછ્યા કાછા આવીના, પહેલા એને હાથ ઉપર લીધી હોત ને તો બેડો પાર હતો. મહાત્માને લઈ આવ્યો એટલે પેલી સ્ત્રીને કહ્યું, રસોઈ બનાવ, આમ કર તેમ કર, ફલાણું કર, મહારાજ આવ્યા છે, જમવાનું છે, રસોઈ બનાવ. એટલે સ્ત્રીએ કહ્યું, રસોઈ તો બનાવું, પણ આ મહારાજ આવ્યા છે તે તમે થોડુંક દૂધ લઈ આવો, ફલાણી વસ્તુ લઈ આવો. એ તો ફલાણી વસ્તુ લેવા ગયા એટલે પેલી સ્ત્રીએ પેલા મહારાજની આગળ આવીને પોક મૂકી, રડવા બેઠી. મહારાજ બિચારા દયાળો, અરે બહેન, અરે બહેન, તું કેમ રડે છે, કેમ રડે છે, કેમ રડે છે? કે મહારાજ, મને તમારી દયા આવે છે, બીજું કઈ નહીં, મને તમારી, આ મારો પતિ છે ને એ તમારા જેવા સાધુઓને બોલાવે છે અને પછી મારી નાખે છે, આ ખવડાવીને મારી નાખે છે. એમ તો ભાગું કે આ, અને એટલો ક્રૂર છે કે પેલું ખાંડણિયું, પેલું સાંભેલું છે ને, એ સાંભેલું લઈ અને આ ખાંડણિયામાં ખાંડી ખાંડીને મારી નાખે છે, જેમ તેમ મારતા નથી પાછા. મહારાજે વિચાર કર્યો કે યહ પલાયતી સજીવતી, જે ભાગે એ મહાત્માને પ્રાણ તો વાલા હોય. એ વેદાંતમાં બોલે ખરા કે આત્માને આમ નથી ને હું શરીર નથી, બધું બોલે તો ખરા. એ મહાત્મા તો મુઠી વળીને ભાગ્યા. એ થોડી વારમાં પેલો કંઈક વસ્તુ, દૂધ કે મંગાવેલું લઈને આવ્યો, કે મહારાજ ક્યાં ગયા, મહારાજ ક્યાં ગયા? અરે શું તમે કેવા કેવા મહારાજને લઈ આવો છો, એ તમારા ગયા પછી મને એક જ વાત કહે, મારે આ સાંભેલું જોઈએ છે, મને સાંભેલું આપ, મારે આ સાંભેલું જોઈએ છે, મને સાંભેલું આપ. મેં કહ્યું, મહારાજ અમારા ઘરમાં એક જ સાંભેલું છે અને બીજું સાંભેલું નથી, તમે બીજું કંઈ માગો તો આપું, પણ આ સાંભેલું નહીં આપું. એ રીસે જતા રહ્યા. એટલે તો એવો ગુસ્સે થયો ને કે આપવું તું ને, હું તારે સાંભેલું આપવું તું ને. એ તો હાથમાં સાંભેલું લઈ અને મહારાજના પાછળ દોડ્યો, મહારાજના પાછળ પાછળ દોડ્યો. એ મહારાજ ઉભા રહો, એ મહારાજ ઉભા રહો, આ સાંભેલું લેતા જાઓ. પેલા એ જોયું કે આ તો સાંભેલું લઈને આવે છે. પેલી જે બેને કહ્યું તો એ વાત બિલકુલ, જે બેને કહ્યું તે વાત બિલકુલ સાચી છે. અને એ વધારે મુઠીઓ વાળીને દોડવા માંડી. જો પહેલા તમે સ્ત્રીને, પત્નીને હાથમાં લો, કોઈ પણ વાત કરી, દિશા બદલવી હોય પૈડાને, અને જો પાછળના પૈડાને
હાથમાં ના લો ને એ ચાલતું બંધ થઈ જાય, ચાલો પૈડું વાંકું થઈને ઊભું રહી ગયું, આગળ ચલાય કરું. પાછા આ તમે દિશા આમ બદલી પણ પાછળથી શક્તિ આવે તો ચલાય. અને ઢાળ ઉપર સાયકલ ધડધડાટ દોડતી હોય, હવે બ્રેક લગાવશો તો ક્યાં લગાવશો, આગળના પૈડે કે પાછળના પૈડે? પાછળના પૈડે, જ્યાં શક્તિ હોય ત્યાં. અને જો આગળના પૈડે બ્રેક લગાવો તો સાયકલ ઉથલી. અરે એ તો ન્યુટ્રલ છે, એ તો બિચારું પૈડું ખાલી દિશા નક્કી કરે છે. અને પાછળનું પૈડું એવું છે, શક્તિ છે પણ દિશા નક્કી કરી શકતી. એટલે દશરથે જો પહેલા કઈ કઈને હાથ ઉપર લીધી હોત અને એના એને બેસાડીને કહ્યું, કઈ કઈ તો રામને એટલું જ માનતી હતી જેટલું ભરતને માને, કઈ કઈ કોઈ દુષ્ટ સ્વભાવની નથી. માણસ સારો હોય પણ તમને એના આગળ વાત રાખતા ના આવડે, સમય ઉપર વાત રાખતા ના આવડે, એટલે સારો માણસ એ ભૂંડો થઈ જાય, સારો માણસ પણ ઉલટો થઈ જાય. દશરથે આ વાત ના કરી. એને એમ હતું કે જો કઈ કઈ એના એની હાથ ઉપર ચડી ગઈ તો મારો પ્રસંગ બગડી જશે, માટે એને અંધારામાં રાખો. જો એને ભરતને બોલાવી લીધો હોત, માનો કે દશરથે ભરતને બોલાવી લીધો હોત, જેમ પાછળથી બોલાવ્યો ઘોડા દોડાવીને, એમ પહેલા બોલાવી લીધા હોત અને કહ્યું હોત કે ભરત બોલ તારે ગાદીએ બેસવું છે કે રામને બેસાડ, તો ભરત સામેથી કહોત કે ના મારે નથી બેસવું મારા મોટા ભાઈને, તો આખો પ્રસંગ સારો થાત કે ના થાત? કેટલીક વાર આવી રીતે વ્યવહાર ચૂકી જવાતા હોય છે. આપણે જયારે રમત રમીએ છીએ અને રમત જયારે ખુલ્લી પડી જાય છે ત્યારે એના પરિણામ ભયંકર આવતા. કઈ કઈ એ બે વરદાન માંગ્યા, બસ હવે કઈ કઈ ફૂંફાડા મારતી નાગણી છે. કારણ કે દશરથે છેવટ સુધી એને અંધારામાં રાખી અને મંથરાએ એને જગાડી, જાગ તારા છોકરાનો હક ડૂબવાનો છે, અને એને આ ચાવી ચડી ગઈ. યાદ રાખજો, પરાક્રમ અને મુત્સદ્દીગીરીને સાથે રાખવી બહુ કઠિન છે. રાજામાં પરાક્રમ હોય અને મંત્રીમાં મુત્સદ્દીગીરી હોય, પરાક્રમ આધળો છે અને મુત્સદ્દીગીરીમાં ડાપણ છે. એટલે કઈ કઈ પરાક્રમી છે, બહાદુર છે, પણ કોઈની કાન ભંભીરણીમાં આવી જાય છે, કોઈના ચડાવવામાં ચડી જાય છે. ને દશરથ અને કૈકેયીનો જે સંવાદ છે, દશરથ એટલા દુઃખી થયા છે, એટલા દુઃખી થયા છે, એટલા દુઃખી થયા છે, ને કૈકેયી એકની બે નથી થતી. એને બહુ સમજાવી, બધી રીતે સમજાવી પણ એકની બે થતી. હવે બીજી તરફ શું છે કે રામ તૈયારી કરી રહ્યા છે અભિષેકની, બ્રાહ્મણો બધા અભિષેકની તૈયારી કરે છે, ઋષિઓ આવ્યા છે, રાજા મહારાજાઓ પોતપોતાની ભેટો, સૂર્યોદય થઈ રહ્યો છે, હાથીઓ ઘોડાઓ અને નગરજનો બધા તૈયાર થઈને ચોકમાં ઉભા છે કે હમણાં દશરથ નીકળશે, રામ નીકળશે, અમે બધાના દર્શન કરીએ, બધાને વધાવીએ. કેટલો મોટો ઉત્સવ! હું તમને એક બીજી વાત કહું છું, કોઈનો ઉત્સવ ના બગાડશો, કોઈનો ઉત્સવ ના બગાડશો. પછી દુશ્મનાવટ હોય તો પાછળના ટાઈમે જે બદલો લેવો હોય લેજો, પણ કોઈના મંડાણ માંડેલા કદી બગાડશો. આવું ઊંઝા જેવું ગામ, પટેલોનું ગામ, અને પટેલો માટે એક ખાસ કહેવત છે કે પાટી પાડે એનું નામ પાટીદાર. અને બોલે છે તમે કઈ પાટીના, એટલે ભાઈ હવે તો પાટીઓ બંધ કરો, ની પાટીઓ હોય. બન્યું એવું કે એક પટેલને બીજા પટેલ સાથે દુશ્મનાવટ થઈ ગઈ, જોરદાર દુશ્મનાવટ થઈ ગઈ. અને દુશ્મનાવટના બે રૂપ છે, એક મર્દની દુશ્મનાવટ, એક બાયલાની દુશ્મનાવટ. મર્દની દુશ્મનાવટ શું છે કે સામી છાતીએ વેર લઈ લે, અને બાયલાની દુશ્મનાવટ કેવી હોય કે સામી છાતીએ નહીં, પાછળથી હંતઈને કાવા દાવા કરીને એમ તેમ નાનામાં કાગળ લગે, આમ કરે તેમ કરે, એવું કરીને બદલો લે. એવું એક ગામમાં થયેલો આવી આવી દુશ્મનાવટ. બરાબર લગ્નનો માંડવો અને રાત્રે બધું થતું હોય ને ત્યારે જ પેલા કરંટ ઉડાડી દે, પેલો થાંભલો હોય ને, નથી હોતું પેલું શું કહે છે એને, એ કાઢી લે, બધે અંધારું થઈ જાય. જમવા બેઠા હોય એટલે એમને આનંદ આવે, કહે બગાડ્યું ને તમારું. હવે આ મર્દની દુશ્મનાવટ કહેવાય, બાયલાની કહેવાય, એને ખબર નથી કાલ તારે ત્યાં આવશે, તારે ત્યાં જ થવાનું છે. અરે એક જગ્યાએ તો મેં એટલે હદ સુધી જોયેલું કે એક પટેલવાડીની અંદર રાત્રે લાડુ બનાવ્યા, ખૂબ મગમગતા સરસ મજાના, અને પછી સવારે દાળ ભાત વગેરે કરવાનું, તો બે કલાક માટે બધા સુઈ ગયા તાળું બંધ કરીને ઘેર જઈને. તો પેલો વિરોધી માણસ છે એ સીડી મૂકીને ઉપરથી ઉતર્યો અને બધે ગેસ તેલ છાંટી આવ્યો લાડુ ઉપર. પેલું કનેસ્ટર ગેસ તેલનું લઈ ગયેલો, એમ જેમ પેલું ગુલાબજળ છાંટે ને, એ બધા લાડુ ઉપર ગેસ તેલ છાંટી આવ્યો. અને સવારે જાન આવી
અને બધાને જમાડવા બેઠા એટલે લોકો શું કે, થૂંકી દે બધા, ગેસ તેલના લાડુ કર્યા છે, ગેસ તેલના લાડુ કર્યા છે. આ મર્દની દુશ્મનાવટ છે કે બાયલાની છે? અને પછી ખબર પડી આવી ના રહે ખરી કે અંતે આ કામ કોણે કર્યું છે, ખબર પડી આવી ના રહે. કોઈ દિવસ આવી બાયલાની કોઈનો પ્રસંગ ના બગાડો, કોઈનો પ્રસંગ ના બગાડો. અને એ તો ગામની દીકરી છે, તમારા વિરોધીની ભલે હોય પણ એ આખા ગામની દીકરી છે. અને આબરૂ જશે તો એક વ્યક્તિની નહીં જાય, આખા ગામની આબરૂ જશે. અને જ્યારે લોકોને ખબર પડશે કે ફલાણાએ આવું કર્યું હતું, લોકો ફાટ 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 કરતા જશે. એટલે બન્યું કે એક મહોલ્લામાં આખી લાંબી શેરી, પેલો પટેલ અહીં રહે આ છેડે, અને પેલો વિરોધી પટેલ પેલા છેડે રહે. પેલા છેડે જે પટેલ, એના છોકરાની જાન ને પેલા તો કેવી વરમાળા ને ઝૂરો ને બળદ ને બધા શણગારે ઉપર બધું કેવું કેવું કરે. આજે તો ટ્રેક્ટરમાં જાન જાય, એટલે ટ્રેક્ટરમાં તે જવાતું હશે. કડગડ 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 પેલી બધી કૂદતી હોય જાનડીઓ ને. પેલા તો પેલા બળદ ઉપર બેઠી હોય ને એને સિંગડા અને આ ને તેને કેટલા શણગાર કર્યા હોય, એટલે જાન નીકળી. અને પેલા પટેલે ખૂબ શણગાર કરેલો, બળદ પણ ભલા બહુ. આગળ પેલા મૃત્યાને તલવાર લઈને બેસાડેલો, કોઈ આમ પેલું કાંક મીઠું કેવું હોય ને એની ગીતો ગાતી હોય. આ પટેલ આમ ઓટલે બેઠેલો અને જોયું પેલી જાન આવતી, અને એને એવી રીસ ચડીને એની પત્ની કહે ચક્કુ લાવ ચક્કુ લાવ ચક્કુ લાવ, ઘરમાંથી ચક્કુ લાવ. એની ઘરવાળીને ખબર કે આને આને વિરોધ છે, અને આ ચક્કુ આપીશ તો કંઈક ખૂન કરી નાખશે. હે, પેલા વરરાજાનું કોઈનું ખૂન કરી નાખશે, એટલે બેસો હવે છાના મારા ચક્કુ નથી લેવું. લાવે છે કે નહીં? એ પેલી ના લાવી તો ઉઠ્યો જાણતે, અને જઈને રસોડામાં ચક્કુ પડેલું એ જઈને લઈ આવ્યો. અને જેવી જાન અહીં નજીકમાં આવીને પોતાનું નાક પકડીને કટ દઈને ઉડાડી દીધું પોતાનું નાક, ધાડ 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 લોહી નીકળવા માંડ્યું. એટલે એની સ્ત્રી કહે છે અરે 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 તમે આ શું કર્યું, તમારું પોતાનું નાક કાપ્યું કે ભલે કાપ્યું પણ એને તો અપશુકન કર્યા ને મેં એના તો અપશુકન કર્યા ને. ઘણા લોકો નાક કપાવીને, પોતાનું નાક કપાવીને પણ બીજાને અપશુકન. હું વિધવા થઉં, હું મરું પણ તને તો વિધવા કરું. પુરુષ મળે તો પેલી વિધવા થાય ને. દશરથ છે ને, એ દશરથ ને કઈ કઈ નો સંવાદ ચાલી રહ્યો છે. કઈક દશરથ આજીજી કરે છે, પ્રાર્થના કરે છે, મોહ ડુબાડે છે, મોહ ડુબાડે છે. એટલામાં સુમંત બોલાવ્યો, અને સુમંત ને તો એમ કે સવાર થયું છે, બધી તૈયારી થઈ ગઈ છે, નડો આપણે દશરથ ને વાંચતે ગાજતે લઈ આવીએ ને મંડપમાં સિંહાસન ઉપર બેસાડીએ. હવે અહીંયા આવીને જોયું તો દશરથ ની તો ભૂણી દશા છે, પલંગ ઉપર નથી ભૂઈ ઉપર આમ આમ તરફડી રહ્યો છે, અને પેલી નાગણ જેવી કઈ કઈ ફૂંફાડા મારી રહી છે. આ દ્રશ્ય જોઈને એપ થઈ ગયો. સુમંત કે છે આ શું થયું, તમને શું થયું? દશરથ ને બોલવાની હિંમત નથી, ને કઈ કઈ છે ને એ વખતે અત્યારે બોલી રહી છે કે અરે તમને ખબર નથી, દશરથ ને રામ બહુ વાલા છે. જો વ્યંગ્ય હું, એટલે એનો અર્થ કે મારો ભરત એમને વાલો. પ્રત્યેક બાપને આવા ટોણા સાંભળવા જ પડતા હોય છે. જેને બે ત્રણ સ્ત્રીઓ હોય એ ભૂલે ચૂકે, જો પેલા છોકરાને રમાડે એટલે પેલી તરત જ મોઢું ચડાવે, રમાડો એને રમાડો, અમારા છોકરા જાણે તમને નજરે ગમતા નથી. અને આ પતિની વાત નથી, આ દાદાની એ વાત છે. ઘરમાં દાદા હોય અને ત્રણ વહુઓ હોય છોકરાની, અને એક છોકરાને જો રમાડે ને પેલા બીજા છોકરાને ના રમાડે તો દાદાનું એ આવી બન્યું, તે દિવસે કડક રોટલો જ ખવડાયો વગર દાંતે ખાવો, અમારું છોકરું તમને ગમતું જ નથી. એટલે દાદાએ પણ વિચાર કરવો પડે કે ભાઈ એકને અહીં બેહાડો, એકને અહીં બેહાડો, એક ખભે બેહાડો, એકને માથે બેસાડો. આ વ્યવહાર છે, આ ડાપણ છે. એવો વ્યવહાર ના કરો કે કોઈને એમ થાય કે આ એક પક્ષી રીતે વર્તી રહ્યા છે, એવો વ્યવહાર કરવો જોઈએ. આ દાદાને પણ આ સ્થિતિ છે. એટલે સુમંતને પેલી કઈ કઈ કહે છે કે દશરથને રામ બહુ વાલા છે, અને રામને રાજ્યાભિષેક કરવો છે એટલે આખી રાત એ ઊંઘ્યા નથી. એટલે અત્યારે એમને થોડીક ઊંઘ ચડી છે, ઘેન ચડ્યું છે, એટલે દશરથ નહીં બોલી શકે, પણ એમને જે બોલવાનું છે ને એ હું બોલું છું. એટલે સુમંત સાચું માની ગયો, વાત સાચી કહે છે. બોલો મહારાણી, શું આપની આજ્ઞા છે? તમે અત્યારે ને અત્યારે જાઓ અને રામને બોલાવી લો, અમારે રામનું કામ છે. એટલે સુમંત સમજો કે બરાબર રામને બોલાવવાના જ હોય ને, આજે એનો પ્રસંગ છે એટલે રામને બોલાવવા છે. એટલે સુમંત તો બહાર નીકળ્યા, અને બહાર તો બધા રાહ જોઈ રહ્યા છે કે દશરથ ક્યારે નીકળે, દશરથ ક્યારે નીકળે, દશરથ ક્યારે નીકળે.
તમારા ઘર આંગણે પ્રસંગ હોય તમે જ ના નીકળો તો લોકો શું કે? એટલે સુમંત રામના ત્યાં ગયા, અને રામના ત્યાં ગયા ને જઈને રામને કહ્યું કે તમને અત્યારે ને અત્યારે દશરથ બોલાવે છે, કંઈક મહત્વનું કામ છે. એ રામ તો તૈયાર હતા, સવારનો બધું શણગાર બણગાર કરીને બધી હોય ને એ બધી તૈયારી હતી. એટલે રામે કહ્યું ભલે ત્યારે હું આવું છું. રામ આવ્યા, અરે રામે આવીને આ દશા જોઈ દશરથની, ઓહો કુટુંબનું આંતરિક જે જીવન છે કલહ ભરેલું, એટલું દુઃખદાયી હોય છે, એટલું ત્રાસદાયી હોય છે. તમે બહારનું જીવન લોકો હસતા હોય, દયા માણસો હોય ખબર ના પડવા દે, પણ તમે આંતરિક જીવન જીવન જઈને જુઓ ને તો શેઠિયાઓ બિચારા રડતા હોય ને શેઠાણીઓ રડતી હોય, છોકરાઓ રડતા હોય ને છોકરાની વહુઓ રડતા હોય, અને એ ઘરમાં સ્મશાન સિવાય બીજું કશું હોય કઈ જ ના હોય. હવે બહાર તો હજુ કોઈને વાત લીક નથી થઈ, વાત કોઈને બહાર ખબર નથી પડી કે અંદર આટલું મોટું રાજકારણ રમાઈ ગયું છે. રામે આવીને કહ્યું, પગે લાગ્યો દશરથને, કઈ કઈને પગે લાગ્યો અને કહ્યું કે કેમ મને કેમ બોલાવ્યો. તો દશરથે આંખ ઉઘાડીને રામની સામે જોઈને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. અરે રે, આ મારો રામ, અને આ રામને મારે હવે 14 વર્ષ વનમાં મોકલવાનો, શું ધાર્યું તું અને શું થઈ ગયું? તે કઈ કઈ પાછી બોલી કે રામ, દશરથ બોલવાના નથી, પણ દશરથને જે બોલવાનું છે ને હું તને કહું છું. કે માતાજી તમે બોલો, શું આજ્ઞા છે? પછી દશરથની જે આજ્ઞા હશે તું પાલન કરીશ. બાંધી લે છે, બાંધી લે છે, જરૂર પાલન કરીશ. રામ તો એટલે સુધી કહે છે કે મારા પિતા જો આજ્ઞા કરે કે આ પર્વત ઉપરથી કૂદી પડતા હું પર્વતમાં કૂદી પડીશ, અને જો મારા પિતા એવી આજ્ઞા કરે કે સમુદ્રમાં ડૂબી મર તો હું ખારા સમુદ્રમાં ડૂબી મરીશ. હું પિતાના વચનનું ઉલ્લંઘન કરીશ બરાબર માટે. તો જો હા, પણ દશરથની આજ્ઞા છે કે ગાદી ઉપર તને નથી બેસાડવાનો, ભરતને બેસાડવાનો છે. રામ ખુશ થયો. રામ કે બહુ સારી વાત છે, ભરત બેસે તો ઉલટું મને, હું તો રાજી જ છું, મારે વરી આ ભાર ઉપાડવાનો ઓછો થયો. હજુ બીજી આજ્ઞા સાંભળે એમ કે તારે 14 વર્ષ વનમાં જવાનું છે, વલકલ પહેરીને જટાઓ બાંધીને 14 વર્ષ સુધી વનમાં કોઈ શહેરમાં જવાનું નહીં, વનમાં ને વનમાં રહેવાનું છે. આ દશરથની આજ્ઞા છે. અને દશરથની છાતી ઉપર જાણે વજ્ર પડ્યું હોય ને, કળાળાળાળા કરીને છાતી વિદીર્ણ થઈ ગયું હોય એટલી વેદના થઈ. કુટુંબ છે, આ સંસાર છે. રામે કહ્યું કઈ વાંધો નહીં, હું વનમાં જવા તૈયાર છું અને અને ભરતને ગાદીએ બેસાડવા પણ તૈયાર છું. બહુ સુંદર શ્લોક લખ્યો છે. તથાપિ મમલેન મુખાંબુજશ્રી રઘુનંદનસ્ય પ્રાતર ભવામિ વસુધા દીપ ચક્રવર્તી. ઓહો, તુલસીદાસજીએ લખ્યું છે કે જુઓ, એક સમય એવો હતો કે જયારે સવારે અભિષેક થવાનો છે એમ કરીને તૈયારી કરતા હતા. હવે બીજો સમય એવો આવ્યો કે ચાલો જટિલસ તપસ્વી જટા બાંધી અને જંગલમાં જાઓ, વનમાં જાઓ, તો પણ જેની મુખમુદ્રામાં જરા પણ મ્લાનતા ના આવે, કળાશ ના આવે, નહીં તો ચહેરો કેવો પડી જાય, ચહેરો કેવો ઉતરી જાય. અરે બીજી વાત જવા દો, પેપરમાં નામ આવ્યું હોય કે 2 કરોડની તમને લોટરી લાગી છે તો ચહેરો કેવો થાય? કોઈ વિટામિનની જરૂર નહીં, ડોક્ટર અમથા ખોટી વાતો કરે છે, વગર વિટામિન આવી જાય શરીરમાં, લાલ ચમકદાર ચહેરો થઈ જાય. અને પછી સમાચાર આવે કે ભાઈ નંબર ખોટો છપાઈ ગયો, તો એ તમારો નંબર નહીં પણ કોઈ બીજાનો છે, તો એ ચહેરો કેવો ઉતરી જાય? માણસ શું છે, હર્ષ અને શોકના હિંડોળા ઉપર હિંચકા ખાય એનું નામ માણસ. હર્ષ આવે ત્યારે આ બાજુ અને શોક આવે ત્યારે આ બાજુ હિંચકા ચાલ્યા કરે. અહીંયા રામ માટે લખ્યું છે તથાપી મમલે ન મુખાંબુજશ્રી, તો પણ રામના ચહેરા ઉપર જરા પણ મેશ ના ફરી વળી, એમણે એટલી જ સ્વસ્થતાથી સ્વીકાર કર્યો. કેમ? પેલા વાલ્મીકીએ લખ્યું છે મારે એક શ્રેષ્ઠ પુરુષની શોધ છે, દુનિયાના ઉત્તમમાં ઉત્તમ પુરુષ હું શોધવા નીકળ્યો છું, નારદ મને એક ઉત્તમ પુરુષ બતાવો જે હર્ષમાં છકી ના જાય, જે શોકમાં ડૂબી ના જાય, અને જે અમે જ્યારે જ્યારે જેવો જ્યારે સંભાવમાં રહી શકતો હોય, જે પરાક્રમમાં પૂરો હોય, જે ઉદારતામાં પૂરો હોય, જે વચન પાળવામાં પૂરો હોય, જે પૂરો પતિ હોય, જે પૂરો પુત્ર હોય, જે પૂરો પિતા હોય, જે પૂરો રાજા હોય, જે પૂરો યોદ્ધા હોય, એનામાં બધા પૂર્ણ લક્ષણ હોય એવો મારે એક પુરુષ જોઈએ છે.
અને એ પુરુષ માટે રામનું ચરિત્ર ચિત્રણ કરવામાં આવ્યું છે. જરાય કે કઈ ના જોઈ માતાજી, તમારી આજ્ઞા મારા માથા ઉપર છે. દશરથ પડ્યા પડ્યા શું કહે છે? દશરથ કહે છે, રામ આ કઈ કઈ ની વાત ને તું ઠોકર મારી દે. મારી પાસે તેને બે વચન માગ્યા છે, એ વાત સાચી છે, પણ તું મારી મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરી નાખ. લોકો એટલું જ કહેશે ને કે બાપની આજ્ઞા ના માની, એટલું જ કહેશે ને, પણ તું અયોધ્યાની ગાદી ઉપર બેસી જા. રામ કહે છે, ના, હું રઘુવંશમાં જન્મેલો છું અને મારા એ મારા પિતાને કલંક લાગે અને મને કલંક લાગે એવી રાજગાદી મારે જોઈતી, મારે એવી રાજગાદી નથી જોઈતી. ભલે માતાજી, તમારી ઈચ્છા. કઈ કઈ શું કહે છે? જો રામ, જે મુહૂર્તમાં તારે રાજ્યાભિષેક થવાનો છે એ જ મુહૂર્તમાં તારે અયોધ્યા છોડવાનો. આજે આપણા ત્યાં શું હોય છે કે દિલ્હીમાં કે કોઈ જગ્યાએ છે ને, કોઈ દૂતાવાસ કે કોઈના માણસને બહાર કાઢવો હોય ને તો એને બે દિવસ, ચાર દિવસ, આઠ દિવસની મુદત આપે, આપે કે ના આપે? અને કઈ કઈ તો કહે છે આ મુહૂર્તમાં જ તારે જતું રહેવાનું છે. વિચાર, કઈ કઈ પોલિટિક્સ સમજી ગઈ કે જો એને લાંબો ટાઈમ રાખીશ તો પ્રજા છે ને વિફરી જશે, અને પ્રજા વિફરી જશે તો પછી પ્રજાને હું મનાવી શકીશ? એટલે પ્રજા કોઈ વાતને સમજે, જાણે, વિચારે એના પહેલા જ એને વિદાય કરી નાખો, એને લાંબુ ખેંચવા દેવાનું. રામ પોતાના મહેલે પાછા આવ્યા અને પાછા આવ્યા લક્ષ્મણ મળ્યા. લક્ષ્મણ એ સજી ધજીને તૈયાર છે, મારો ભાઈ આજે કેટલો આનંદ છે ને કેટલો, ઓહો, એક ભાઈનું પાત્ર, એક ભાઈ, એક નહીં બે ભાઈઓ, ત્રણ ભાઈઓનું પાત્ર. એકદમ સજી ધજીને રામે કહ્યું, અહીંયા આવ લક્ષ્મણ, જો વાત થોડી જરા બીજી થઈ ગઈ છે, કલ્પના બદલાઈ ગઈ છે, વાસ્તવિકતા તને સંભળાવી દઉં. હવે મારે રાજગાદીએ બેસવાનું નથી, હવે મારે વનમાં જવાનું છે. રાજગાદીએ ભરત બેસશે, તું ભરતની સેવા કરજે, જેવી મારી સેવા કરે છે એવી ભરતની સેવા કરજે, અને અહીં રહેજે અને આ રાજ્યનું રક્ષણ કરજે. લક્ષ્મણના હૃદય ઉપર આઘાત લાગ્યો, લક્ષ્મણને પણ ક્ષોભ થયો, આઘાત લાગ્યો. એક બીજી વાત જરા સમજવા જેવી છે, રામને જેમ આઘાત ના લાગ્યો એમ બધાને આઘાત ના લાગ્યો હોત તો રામાયણ કેવી દેખાત? દશરથને આઘાત ના લાગ્યો હોત, લક્ષ્મણને ના લાગ્યો હોત, નગરજનોને કારું, ભાઈ રામ જાય તો જાય ને ભરત આવે તો આવે, તો મજા આવે ખરી? અરે આઘાત પણ જરૂરી છે, શોક પણ જરૂરી છે. દશરથને શોક થાય જ, દશરથને દુઃખ થાય જ નહીં તો કોઈ રામાયણની કલ્પના કરી શકે? ગાંધીજી મરી ગયા હોય, ગાંધીજીની હત્યા થઈ હોય ને આપણને બધાને કોઈ શોક ના થાય, ચાલો જમો લાડવા બાડવા જે હોય, તો તમે કેવા કહેવો? શોક કરવાની જગ્યાએ શોક થવો જ જોઈએ, દુઃખ થવાની જગ્યાએ દુઃખ થવું જ જોઈએ. અમેરિકાથી એક કાગળ આવ્યો વિવેકાનંદના હાથમાં, અને કાગળ વાંચતા વાંચતા વિવેકાનંદ રડી પડ્યા. એટલે બધા 10-15 માણસો સામે ઉભેલા, એમણે પૂછ્યું, કરે સ્વામીજી તમે કેમ રડો છો, તમને શું થયું? કે આ કાગળ આવ્યો છે ને એમાં મારી એક શિષ્યા અમેરિકાની, એનું મરણ થયું છે, એના મરણના કારણે મને દુઃખ થયું અને એ દુઃખના કારણે આંખમાં આંસુ આવ્યા. એટલે કેટલાક લોકો હસવા લાગ્યા, અરે મહારાજ તો અમને દુઃખ થાય ને, તમને દુઃખ થાય તો ભાઈ અમારામાં તમારામાં ફેર શું રહ્યો? એ શિષ્યા મરી ગઈ તો ટાઈમ પૂરો થાય એટલે મરી જાય, એમાં રડવાનું હોય? વિવેકાનંદે બહુ સરસ જવાબ આપ્યો છે, સંન્યાસી થવું એટલે પથ્થરનું હૃદય બનાવવું એવો અર્થ નથી, લાગણીહીન થઈ જવું એવો અર્થ નથી. જેણે વર્ષો સુધી મારી સેવા કરી હોય, દુઃખ ઉપાડીને પણ, જેણે કષ્ટો ભોગવીને પણ મારી કાળજી રાખી હોય, જમવાની, કપડાની, ફલાણી ફલાણી ફલાણી, અને એને કંઈ થાય ને મને કોઈ અસર જ ના થાય, તો એ તો પથ્થર કહેવાય. તો સંન્યાસી એટલે કોઈ પથ્થર નહીં, સંન્યાસીને પણ લાગણી હોય, પણ મોહ ભરેલી લાગણી ના હોય, મોહ ભરેલી લાગણી. અરે એ શિષ્યાએ મારી કેટલી સેવા કરેલી, ખડા પગે ઉભા, એને પોતાનું સુખ પડતું મૂકીને, તનથી મનથી ધનથી એને હું રડી રહ્યો છું, આ અંજલિ છે. હવે માનો કે તમે કોઈ ગુજરી જાઓ અને તમારી પત્નીને જરા કહે છે, અમે તો વેદાંત સાંભળ્યું છે, પતિ મરે તોય વાહ વાહ અને છોકરો મરે તોય, તો કેવું લાગે? શોકના ટાઈમે શોક થવો જ જોઈએ, અને શોક પણ કલ્યાણકારી છે, વિયોગ પણ કલ્યાણકારી છે, દુઃખ પણ જરૂરી છે, નહીં તો તમે જડ જેવા થઈ જાઓ, બિલકુલ જડ જેવા થઈ જાઓ. રામનું ગૌરવ છે કે એને દુઃખ ન થયું,
કારણ કે એ પોતે મુખ્ય પાત્ર છે, એનું ગૌરવ છે. પણ જેવું રામને થયું એવું જ લક્ષ્મણને થયું, અગેલા ત્યારે જાઓ વનમાં તમે, ત્યારે તમારી આજ્ઞા માથા ઉપર. લક્ષ્મણને એકદમ, લક્ષ્મણે તો એટલે સુધી કહ્યું કે રામ તમે વનમાં ના જશો, જે ચોઘડીએ તમને વનમાં મોકલવાના છે ને એ જ ચોઘડીએ તમે ગાદી ઉપર બેસી જાઓ, હું ઉભો છું, કોણ રોકનાર છે, કોણ રોકનાર છે. અને જો આ અયોધ્યાના કોઈ માણસો વિરોધ કરે કે લશ્કર વિરોધ કરે કે સેનાપતિ વિરોધ કરે તો હું મારા બાણથી આખી અયોધ્યાનો નાશ કરી નાખીશ, તમે ગાદીએ બેસી જાઓ. આ લક્ષ્મણને શોભે એવી વાત છે. તમારો મિત્ર હોય અને તમે દુઃખમાં પડ્યા હોય તો કે ના ભલે હોય તો બધું જિંદગીમાં આવું આયા કરે, ફિલસૂફી બોલ્યા કરે ને કઈ મદદ ના કરે તો એ કામનો ખરો મિત્ર. રામ કહે છે લક્ષ્મણ એવું ના થાય, પિતાની આજ્ઞા એ જ મારો ધર્મ છે, એનાથી બીજો કોઈ જુદો મારો ધર્મ જ નથી. હું વનમાં જઈશ, એમાં કોઈ ફેરફાર થવાનો નથી, અને તું નક્કી સમાજ તારે અહીં રહેવાનું છે અને અયોધ્યાની ને ભરતની સેવા કરવાની છે. આપણા પિતા વૃદ્ધ થયા છે, મારા જવાથી એમને વધારે દુઃખ થશે અને રાજ્ય છે એ ડામાડોળ ના થઈ જાય, આજુબાજુના દુશ્મનો આવીને અયોધ્યા ઉપર ચડી ના આવે અને રાષ્ટ્રને નુકસાન ના પહોંચાડે એ કાળજી તારે રાખવાની છે. લક્ષ્મણે જોયું કે હવે કોઈ રીતે રામ હવે બદલાવાના, યાદ રાખજો જીવનમાં ત્રણ વાતો હોય છે, મક્કમતા, જડતા. મક્કમતા ને કેટલાક નિર્ણયો એવા હોય કે તમારે ઠેઠ સુધી એને પકડી જ રાખવા પડે, અને કેટલાક નિર્ણયો એવા હોય કે જો તમે ઠેઠ સુધી પકડી રાખો તો એને જડતા કહેવાય, એનું નામ જડતા કહેવાય. એને મક્કમતા ના કહેવાય પણ એનું નામ કહેવાય જડતા. કેટલાક નિર્ણયો બદલવા પડે, સમય ને અનુસાર બદલવા પડે, પ્રસંગને અનુરૂપ. અને કેટલાક નિર્ણયો એવા હોય કે જો વારંવાર બદલ્યા કરો તો તમે મક્કમ ના રહી શકો, અને મક્કમતા વિના કોઈ મહાપુરુષ ના થઈ શકે. રામ મક્કમ છે, રામ મક્કમ છે. કઈ કઈમાં જે મક્કમતા છે ને એ જડતા છે, એ મક્કમતા નથી. પણ જો દશરથે સમજાયા અને બીજાએ સમજાયા એમ જો સમજાવ્યા હોત, રામે કહ્યું તમે માં ચિંતા ના કરો, હું જાતે ભરતને લઈ આવું અને મારી જાતે હું ભરતને ગાદીએ બેસાડું, બોલો પછી તમને કઈ છે. કઈ કઈ કે ના હું બધું જાણું છું, તું ભરતને લાવે ખરો ગાદીએ બેસાડે ખરો, પણ પ્રભાવ તો તારો વધારે છે, મારા ભરતને તું શાંતિથી રાજ કરવા દે, માટે તારે તો વલકલ પહેરીને તપસ્વીના વેશમાં જંગલમાં 14 વર્ષ રખડવા. આ જડતા છે, જડતા અલગ છે ને મક્કમતા અલગ છે. જ્યારે લક્ષ્મણને ખાતરી થઈ ગઈ કે રામનો નિર્ણય બદલાવાનો નથી, ત્યારે લક્ષ્મણે કહ્યું ભલે જો તમારો એ જ નિર્ણય હોય તો હવે મને આજ્ઞા કરો, હું તમારી સાથે આવું, તમને એકલા જવા દઈશું, હું તમારી સાથે આવું. કેટલાક માણસો એવા રાખજો, એવા મેળવજો, એવા મળજો કે કોઈ વાર તમને વનવાસ ભોગવવાનો થાય, જેલમાં જવાનું થાય, તમારી પીઢીનું દેવાળું નીકળે અને તમે કોડી ના થઈ જાઓ તો પણ લક્ષ્મણની માફકે તમારો સાથ છોડે. બાકી તો અત્યારે તો ટોળે ટોળું પાછું ફરતું હોય, તો ક્યાંય ટોળું ક્યાં સુધી છે, જ્યાં સુધી ગોળમાં ગોળ છે ત્યાં સુધી, અને જ્યાં ગોળ પૂરો થઈ ગયો માખીઓ પછી ઉડી જવાય. આ તો બધી માખીઓ છે, ગોળ ખાનારી માખીઓ છે. લક્ષ્મણ કહે છે હવે તમે બોલશો નહીં, મારે પણ તમારી સાથે જ આવવું છે. રામે ઘણું સમજાવ્યું પણ લક્ષ્મણ એ જ મક્કમતા લક્ષ્મણમાં, લક્ષ્મણે તૈયારી કરવા માંડી, ચાલો હું પણ તૈયાર છું. પછી સીતાજીને મળવા ગયા, કૌશલ્યાને મળવા ગયા. હવે કૌશલ્યા મારો છોકરો આજે રાજ્યાભિષેક થશે, ગાદીએ બેસે, માને કેટલો ઉમળકો હોય, વૃદ્ધાવસ્થાના ઉમળકા હોય છે, પત્નીના ઉમળકા હોય, એમ માના પણ ઉમળકા હોય, માએ બહુ દુઃખ જોયું હોય, આખી જિંદગી ખેતરોમાં કોદાળીને પાવડોને ખરપડીને દાતરડું કર્યું હોય, અને પછી 50, 55, 60, 65 વર્ષની ઉંમરે એ માને બંગલો જોવાનો મળે, પંખો જોવાનો મળે, ઘરમાં એસી જોવાનું મળે, ફ્રીજ જોવાનું મળે, નોકર ચાકરને તણતણ ગાડીઓ જોવાની મળે, તે માને કેટલો આનંદ આવે, એને ઉમળકો હોય કે મારા છોકરાને આવું આટલું ભગવાને બતાવ્યું, એને પણ એક ઉમળકો હોય. પેલા છોકરાને એટલું બધું કશું ના હોય, માને એક બહુ શાંતિ ને તૃપ્તિ હોય, એને અરમાન કે ઉમળકો. એ કૌશલ્યાએ તો એટલા સરસ રેશમી વસ્ત્રો પહેરેલા છે ને, સારામાં સારી જોઈને સાડી, કારણ કે મારો દીકરો આજ ગાદીએ બેસવાનો છે અને મારે એના વધામણા લેવાના છે. આમ નહીં પેલા ટચકા પાડે ને,
એ વધામણા લેવાના છે. એટલે એને તો કેટલું સરસ મજાનો શણગાર કરેલો છે. ત્યાં રામ અને સુમંત બંને એમની પાસે પહોંચ્યા. કૌશલ્યા રામને જોઈને ખુશખુશ થઈ ગયા. રામ પગે લાગ્યા, હજુ ખબર નથી. અને રામે કહ્યું, માં તું જનની છે, તારા ખોળામાં હું ઉછળ્યો, મોટો થયો, તારો હાથ મારા માથા ઉપર ફરે, મારા શરીર ઉપર ફરે, જનનીની જોડ જગે, મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માતરે, જનનીની જોડ જગે. પણ માં બાજી પલટાઈ ગઈ છે, હોરમાન માએ આવા વરદાન માગ્યા છે અને મારે હવે અયોધ્યા છોડીને વનમાં જવાનું છે. કઈ કૌશલ્યાના ઉપર કેટલું વીત્યું હશે, અને એને તો એટલું દુઃખ થયું, અરર આ શું કર્યું, આ કઈ કહીએ, આ શું કર્યું. પછી તો સ્ત્રી સ્વભાવ છે ને, એ આવી છે ને તેવી છે ને ફલાણી છે. મેં તમને કહ્યું ને, શોકના જેવું કોઈ દુઃખ નહીં. એટલે શોક શબ્દ છે ને, એને તમે ત્રણ રૂપમાં જુઓ. સંસ્કૃતનો શોક, શોક, શોક એટલે દુઃખ, બળવું, બળ 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 કરવું. અને અંગ્રેજીનો શોક, અંગ્રેજીનો આ વીજળીનો શોક લાગ્યો એ કેવો હોય, બસ હવે એ જ સમજી લો. આ શોક ને શોક ના વચ્ચે જે હોય એનું નામ કહેવાય સ્વાભાવિક છે. ત્રણેય સારી હોય તો, સારી હોય તોય પણ આદર્શ. રામે સમજાવ્યું, જે થવાનું છે એ થવાનું છે, હવે તમે કશું બોલશો નહીં, બસ એક જ મારી ઈચ્છા છે કે મને તમે આશીર્વાદ આપો, તમારા આશીર્વાદ લઈને મારે જવું. કૌશલ્ય કે એવા આશીર્વાદ ના આપો, તારે અયોધ્યામાં જ રહેવાનું છે ને, તારા બાપની બુદ્ધિ બગડી છે. પતિ પત્નીના સંબંધમાં પણ કેટલીક વાર છીછરાપણું આવે. પતિ ગમે એટલો મહાન હોય, ગમે એટલો મોટો હોય, અને સ્ત્રી પણ માનતી હોય કે મારો પતિ બહુ મોટો છે એવું બધું સમજતી હોય, પણ કોઈ ક્ષણો એવી આવી જાય કે તૂતા થઈ જાય, બેહો બેહો હવે તમારામાં તો બુદ્ધિ નથી, આ તો તમારું ઘર હું ચલાવું છું, હું ના હોત તો તમારું ઘર તો ક્યારનું દેવાળું કાઢ્યું હોય. અમારા ઓળખીતા એક સજ્જન છે, બહુ રાજકારણના મોટા નેતા હતા, અત્યારે તો દેવ થઈ ગયા. એટલે એકવાર એમના ઘેર લઈ ગયા. હવે એ કંઈક ને હું જઈને બેઠેલો, એટલે એમના પેલા પત્ની છે ને એ મને કહે, આ તમારા ભગતને થોડી અક્કલ આપો. શું આવ્યું? હવે પેલો છે એટલો મોટો પ્રભાવશાળી નેતા, એટલે પેલી બેન મને કહે છે કે આ તમારા ભગતને થોડી અક્કલ આપો. મેં કહું આપીએ, કીધું આપીએ, અમારું તે કામ જ છે ને. કીધું શું થયું? મેં કહું શું કારણ શું છે? મને કે આખો દિવસ રખડ 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 રખડ, ઘરમાં પગ વાળીને બેસતા નથી. આ ઘર ચાલે કેવી રીતે? આ તો સારું થયું કે હું મળી તો આ ઘર ચલાવું છું. હવે એને ખબર નથી કે રખડ રખડ કરે એમાં એના પતિનો વાંક છે. એમાં વાંક કોનો છે? એ પતિ આવ્યા ને ત્યારે મેં વાત કરી, મેં કહું આમાં વાંક તમારો છે. કારણ કે મારો વાંક શાનો છે? જ્યાં તમે જાઓ છો ત્યાં એને લઈ જાઓ. એ સાથે હોય તો બધી સભા જુએ, તમારું ભાષણ સાંભળે, તમારી મહિમા જુએ, તમારી મહત્તા જુએ, તો એની એની બુદ્ધિનો વિકાસ. અંગ્રેજો શું હોય? પતિ પત્ની સાથે ને જ્યાં જાય, અને આપણે શું કરવાનું? બસ તું ચૂલો, તું ભેંસ, હું બધે ફરું. એટલે પેલી બિચારી આખો દાડો શેડે થી ચાર વાડી લાવે, ભેંસ ને નીરે, ચૂલે જાય, એ સિવાય એને કઈ દુનિયાની. અને પતિનો વિકાસ ઘણો થઈ ગયો હોય, એટલે પૈડા બે નાના મોટા થઈ ગયા હોય, પેલું પૈડું મોટું થઈ ગયું હોય, ને આ છે પેલું ટ્રેક્ટરનું થઈ ગયું હોય, આ સ્કૂટરનું રહી ગયું હોય. હવે એમાં દોષ કોનો છે? તમે સમજો. એટલે જ્યાં જાઓ ત્યાં સાથે લઈ જાઓ, એ તમારી કાળજી રાખશે, સાથે રહેશે, તમને સમજશે, તમારા વેપારને સમજશે, તમારા ધંધાને સમજશે, તમારી પેઢીને સમજશે, તમે નહીં હો તો એ ભાર ઉપાડવાને લાયક બનશે. હવે એને તો ઘર બહાર નીકળવાની નહીં દેવાની, એટલે એ નાની ને નાની રહી ગઈ. એટલે પછી પેલા ભાઈ આવ્યા, મેં અને મારે એમના રૂબરૂ પછી બોલવા લાગી. મને કે આ આ મહારાજને મેં કહ્યું એ બધું બોલ્યું. એટલે પેલા શું કહે છે? બેસ બેસ, હવે તને કોને કહ્યું? ભેંસ ને રાખ. મેં તો કીધું કે આ ભેંસ કાઢી નાખ, શું કામ ચાર લેવા જાય છે? મારે ચાર વાગે ઉઠવું પડે છે. પેલી સ્ત્રી કહે છે, તે સાત વાગે ઉઠને તને કોણ ના પાડે છે? પેલો પાછો એવો માથાનો ને, એને કહે છે તારી તાકાત નહીં કે તું સાત વાગે ઉઠી શકે, એ તો આ બંદા જ સાત વાગે ઉઠે. ઉઠી જો ચાર વાગે, સાત વાગે ઉઠી જો.
એ પેલી બેને કહ્યું કે મને કે બાપજી 4 વાગે ને એટલે પછી પથારીમાં રહેવાતું જ નથી, પગ આંખ ઉઠી જ જાય. એટલે પેલો કે ઉઠ ને, એ 7 વાગ્યા સુધી ઊંઘ તને કોણ ના પાડે છે? તું તું મેં એકબીજાને દ્વેષ નથી, પણ કેટલીક વાર રમૂજમાં તો કેટલીક વાર બળતરામાં પણ નીચી કક્ષાએ આવી જાય, અને એ રીતે આ જરા નીચી કક્ષાએ આવી ગયા. એટલે પેલા દશરથ છે એ દશરથને તું તું મેં થઈ રહ્યું છે. અહીંયા કૌશલ્યા છે, કૌશલ્યા કહે છે દશરથમાં તો બુદ્ધિ જ નથી. આ રામને આટલું બધું મંડાણ કર્યું ગાદીએ બેસાડવાનું, અને હવે છેલ્લી ઘડીએ પેલી કૈકેયીના છોકરાને બેહાડે છે. કોણે કહ્યું તું કૈકેયીના છોકરાને બેસાડવાનું? પણ રામ મક્કમ છે. એક ઝાડ એવું હોય છે કે પૂર્વની આંધી આવે તોય ટકે, અને પશ્ચિમની આંધી આવે તોય ટકે, અને ઉત્તરની આવે કે દક્ષિણની આંધી આવે તોય ટકે. અને એક ઝાડ એવું હોય છે કે આંધીમાં ટકી શકે. એ મહાપુરુષ છે એ કેટલીક વાર આવી મક્કમતા હોય અને આંધી આવે તો એ ટકી શકે, અને નહીં તો પેલા ગબડી પડે તરત જ. આમ બોલો તો આમ. કેટલાક માણસો એવા હોય સભામાં બેસીને તમે નિર્ણય કરો, હાથ કરો, ઊંચો બધું કરો, અને ઘેર જઈને પેલી જરાક ફૂંફાડો મારે એટલે તરત ઢીલા બદલાઈ જાય. એના એ માણસનો ભરોસો ના કરી શકે. અહીંયા ગમે એટલું બોલીને ગયા હોય, પણ જ્યાં સુધી ગૃહમંત્રીની સહી નહીં થાય ત્યાં સુધી આ પ્રધાનમંત્રી કોડીના છે. દેખાવ પૂરતા પ્રધાનમંત્રી છે, પણ રાજ્ય ગૃહમંત્રીનું છે. કૌશલ્યાને ખૂબ સમજાયા, અને કૌશલ્યાને ખાતરી થઈ ગઈ કે રામ હવે બદલાવાના, મને આશીર્વાદ આપો. માં, મુહૂર્ત વીતી રહ્યું છે, ચોગડિયું પૂરું થઈ રહ્યું છે, હવે તમે મોડું ના કરો ને મને આશીર્વાદ આપો. એ કૌશલ્યા કે આશીર્વાદ આપું પણ આજ નહીં આપું, કાલે આપીશ. અંબે માત ઉમિયા માત સદગુરુ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. જય અંબે મા જય અંબે. અંબે માત કી જય.